हिरण्मयेन पात्रेण सत्यस्यापि हितं मुखम् तत्त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये। तत्र केन मार्गेण अमृतत्वम् अश्नुते इति उच्यते। विद्यां च अविद्यां च यस्तद्वेदोभयं सः अविद्यया मृत्युं तीर्त्वा विद्यया अमृतम् अश्नुते। अविद्याथी मृत्युने तरिणे विद्याथी अमृतने प्राप्त करे છે એવું જ્યારે કહ્યું ત્યારે આ અમૃત પ્રાપ્ત કરવાનું હોય તો એને માટે કોઈ ગતિ કે માર્ગ હોવો જોઈએ, એટલે પ્રશ્ન કરવામાં આવ્યો કે એના માર્ગેણ કયા માર્ગથી અમૃતત્વની પ્રાપ્તિ કરે છે। તો કહ્યું તદ્યત તત્ સત્યમ અસૌ સાદિત્યઃ ય એષ એતસ્મિન મંડલે પુરુષઃ યશ્ચાયમ દક્ષિણાક્ષન પુરુષઃ એતદ ઉભયમ સત્યમ બ્રહ્મોપાસીનઃ યથોક્ત કર્મકૃચ્ચ। તો આ ઉપાસના જમણી આંખમાં જે પુરુષ છે એ જ આદિત્ય મંડળમાં પુરુષ છે, અને આદિત્ય મંડળમાં જે પુરુષ છે એ જ જમણી આંખમાં પુરુષ છે। આદિત્ય મંડળમાંના સૂર્ય, આદિત્ય મંડળ જે સૂર્ય, એના કિરણોના દ્વારા આંખો જોઈ શકે છે, એટલે આદિત્યના ઉપકારથી આંખો જોઈ શકે છે, પણ આંખના ઉપકારથી આદિત્ય છે એવું સિદ્ધ થાય છે। આંખ ચક્ષુ એટલે કે પ્રાણ એટલે કે ઇન્દ્રિય, એનાથી જ્યારે આમ આ ચક્ષુ સૂર્યને પ્રકાશિત કરે છે ત્યારે જાણી શકાય કે સૂર્ય છે, એટલે ચક્ષુ વડે સૂર્ય પ્રકાશિત થાય છે, સૂર્ય વડે ચક્ષુ પ્રકાશિત થાય છે, અને જ્યારે બે વસ્તુ પરસ્પર આશ્રિત હોય ત્યારે બંને વસ્તુ એક હોય। આમ આદિત્ય મંડળમાં જે પુરુષ છે તે અને જમણી આંખમાં જે જાગૃતા વેકર અથવા વિશ્વ એટલે અભિમાની જે છે તે ઉભયમ સત્યમ બ્રહ્મ ઉપાસીનઃ આ બંને એક જ છે, એ સત્ય બ્રહ્મ એની ઉપાસના કરનારો યથોક્ત કર્મકૃચ્ચયઃ અને વળી જે શાસ્ત્રોક્ત કર્મ પણ કરે છે, એટલે કે કર્મ અને ઉપાસનાનો જ જીવનમાં સમુચ્ચય કરે છે, એટલે કે સમગ્ર વ્યક્તિત્વનો વિકાસ કરવાની જરૂરિયાત એને સમજાય છે। શાસ્ત્રોએ કહ્યું છે કે સૂચના આપી છે માટે કર્મ તો એક વસ્તુ છે, અને યથોક્તકારી શાસ્ત્રોની સૂચના માનવાનું જેને મૂલ્ય હોય શાસ્ત્રોએ કહ્યું છે માટે કરે, પણ એમાં તો શાસ્ત્રો પર ઉપકાર કરવા કરે છે, શાસ્ત્રોની સૂચનાથી કરે છે, શાસ્ત્રોએ કહેલું કંઈક ફળ છે માટે મેળવવા કરે છે, આ નહીં કરો તો કંઈક થશે એવા ભયથી કરે છે, કારણ કે સૂચના છે, અને તો એ સૂચનાને કારણે કરતો હોય તો કંઈક આગુ પાછું થાય કે ભૂલ થાય કે ન પણ થાય અથવા કરવાનું મન ના થાય એવું બની શકે। પણ જ્યારે માણસ સમજ્યો છે કે વ્યક્તિત્વના બધા પાસા છે, એક તો ઇન્દ્રિયો અને શરીર પણ છે અને એક મન બુદ્ધિ પણ છે, સ્થૂળ શરીર પણ છે અને સૂક્ષ્મ શરીર પણ છે, એટલે ક્રિયાશીલ વ્યક્તિત્વ પણ છે અને ભાવનાશીલ વ્યક્તિત્વ પણ છે, એ ક્રિયાશીલ વ્યક્તિત્વને ફાવે તેમ ક્રિયાઓ કરવાની ટેવ પડી ગઈ છે, શરીર પોતાની ઈચ્છા પ્રમાણે હાલે ચાલે બોલે બેસે ગમે તે ખાય પીએ બધું જ, તો શરીર પોતાની ઈચ્છાએ કે સ્વેચ્છાએ કે સ્વચ્છંદ ચેષ્ટા કરે છે જે શરીરના પોતાના પણ હિતમાં હોય કે ના પણ હોય, શાસ્ત્રોક્ત તો હોય કે ના પણ હોય, પણ પોતાના પણ હિતમાં હોય કે ના હોય એવી ક્રિયાઓ પણ શરીર કરી બેસે છે, સાથે સાથે મન પણ પોતાના હિતમાં ન હોય એવું કામ કરતું હોય છે, એવી ભાવનાઓ સેવે છે, એવી લાગણીઓ સેવે છે, એવી વૃત્તિઓ સેવે છે, વૃત્તિઓને વધારે છે, એવી જગ્યાએ પ્રેમ કરે છે, ક્યાં પ્રેમ કરવો ને ક્યાં ના કરવો એ પણ સમજતું નથી, એટલે મન પણ આવું વર્તન કરતું અને મનને પ્રેમ કર્યા વગર ચાલતું જ નથી, પાછું શરીરને ક્રિયા કર્યા વગર ચાલતું નથી અને મનને પ્રેમ કર્યા વગર ચાલતું નથી, આ પણ એમની સ્વાભાવિક જરૂરિયાતો છે, એમનું અસ્તિત્વ આવું જ છે કે મન એટલે પ્રેમ કરનાર અને પ્રેમ મેળવનાર, શરીર એટલે ક્રિયા કરનાર। તો હવે શરીર અને મન આવા જ છે, એટલે પોતાની જાતે કશુંક સકર્મ અને પ્રેમ કરવાના જ છે, એમને જો યોગ્ય રસ્તો નહીં બતાવવામાં આવે તે પોતાનું ધાર્યું કરશે અને પોતાનું અહિત પણ નોતરશે। આથી મારા શરીરને પણ જરૂર છે કે એને કેળવવામાં આવે, સદસ્વાઈવ સારથે હે,
એટલે નેનીય તે ભીષુભીર વાજીના ઈવ. સો સારથી રસવાની નંદ મનુષ્ય નેનીય તે ભીષુભીર વાજીના ઈવ. એટલે સારો સારથી જેવી રીતે પોતાની લગામ વડે ઘોડાઓને દોરે છે, અને નેનીય તેના બંને અર્થ કર્યા કે ઘોડાઓને જરૂર પડે દોડાવે પણ છે, જરૂર પડે ખેંચીને ઉભા પણ રાખે છે. એ વ્યક્તિત્વ મારું અત્યારે એવું છે કે બેસી રહે તો બેસી જ રહે, કે ઉઠ તો ઉઠે જ ના, અને ચાલે તો ચાલે, પછી કે બેસ તો બેસે જ ના. એટલે આપણે કહીએ ત્યારે ચાલવું જોઈએ ને કહીએ ત્યારે ઊભું રહેવું જોઈએ. એટલે શરીરમાં પણ આવું છે અને મન બુદ્ધિ બધે આવું છે. એ બધાને આપણે વશમાં કરીએ, આપણા મિત્ર બનાવીએ, અને આપણા હિતમાં હોય એ વસ્તુ એ પ્રેમથી કરે, સૂચનાથી નહીં પ્રેમથી કરે, અને અહિતમાં હોય એ સ્વેચ્છાએ ટાળે. કર્મને ઉપાસનાનો ભલે એનો જે અદૃષ્ટ ફળ ને હિરણ્ય ગર્ભ ને બધું મળશે તો જાણે બરાબર છે, પણ ખરા મૃત્યુનો મૃતત્વ તો આ જ છે ને, કે જીવતા જીવતા એ પોતાનું મૃત્યુ ના નોતરે. સ્વાભાવિક કર્મ ને સ્વાભાવિક ઇન્દ્રિયો ઇન્દ્રિયોનો વિષયોમાં પ્રવેશ સ્વાભાવિક જે થાય છે, એ બધી વસ્તુઓ સાથે એને મિત્રતા પ્રાપ્ત કરી હોય, અને શરીરની જે ક્રિયાઓ છે એ પણ વ્યક્તિત્વના સમગ્ર વ્યક્તિત્વને અનુકૂળ હોય, હિતમાં હોય એવી જ થાય, અને અંતઃકરણમાં જે વૃત્તિઓ કે લાગણીઓ કે ભાવનાઓ જન્મતી અને સેવાતી હોય ને પોષાતી હોય એ પણ વ્યક્તિત્વના હિતમાં હોય એવી જ થાય. યથોક્ત કર્મકૃત, એટલે શાસ્ત્રોએ કહ્યું છે કરનારો ખરો, પણ શાસ્ત્રોનો નોકર નથી કહેવા માંગતા આપણે. શાસ્ત્રોનું જે દર્શન છે એ સમજ્યો છે, શાસ્ત્રોની જે સમજ છે એ સમજ્યો છે, અને હવે એ સમજ એની પોતાની બની છે, અને પોતાને સમજ છે કે આ કરવું પડશે, એ કરવું મારા હિતમાં છે અને એ કરે છે. કદાચ પહેલા શરૂઆત કરી ત્યારે એવું ના હોય તો કરતા કરતા એને ખબર પડતી કે બહુ લાભ થાય છે આ તો. હા, પહેલા માણસને કહીએ કે આસન કર, રોજે કહીએ, ગમે તેટલું કહીએ, પણ નાશ કરે, ના કરે ના કરે એટલે નાશ કરે. પણ કંઈક ભગવાનની કૃપા, આ બધી કૃપાઓ જ કામ કરતી હશે, કંઈક ભગવાનની કૃપા થઈને કશુંક થઈને એકવાર શરૂ કર્યું માણસે, પછી સમજ પડી કે ઓ આ તો બહુ સરસ છે, હા કરવા જેવું છે. રોજ એકવાર કલાક સવારે કાઢ્યો આસનનો, પછી તો આખું વ્યક્તિત્વનો અંદર ફેરફાર થઈ જાય છે. ખાવાનું પચવા માંડ્યું, હવે ભૂખ લાગવા માંડી, ખવાવા માંડ્યું, શરીરનું વજન વધવા માંડ્યું, સરસ થયું. એ કદાચ પહેલા સૂચનાના માર્યા કરીએ તો પછી જાતે આપણને સ્વાદ ઓળખાય કે વાહ સરસ વસ્તુ છે, પછી એ જે થાય ને ત્યારે એ ખરેખર કામ લાગે. એટલે ભલે યથોક્ત કર્મકૃત કર્મની ઉપાસના શાસ્ત્રોના કહેવાથી કરે છે, પણ ધીમે ધીમે એણે પોતે એનો રસ કે એની ઉપયોગિતા શોધી કાઢી છે. સહ અંતકાલે પ્રાપ્તે સત્યાત્માનમ આત્મનઃ પ્રાપ્તિ દ્વારમ યાચતે હિરણમયન પાત્રેણ ઇતિ. આવો જે માણસ છે એ હવે અંતકાળ પ્રાપ્ત થયો છે ત્યારે, અને અંતકાળ ઓળખાય એવો હોય છે આ બધા. હવે કેવી રીતે ખબર પડે કે અંતકાળ, કારણ કે ઘણી વાર તો માણસ 60-65-70 થાય ને ત્યારથી આપણને થાય કે હવે ગયું આ, બસ આજે તો છેલ્લો દડાવ્યો, અને પછી તો ખેંચ 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 5-25 વર્ષ ખેંચ્યા જ કરે. તો ખબર કેવી રીતે પડે કે અંતકાળ આવ્યો? એટલે આ લોકોને પડતી હશે, એ સારી વસ્તુ છે. બાકી આપણે તો ઘણા લોકો કહે છે કે અમુક વ્યક્તિનું અવસાન થયું તો હવે અઠવાડિયાથી કહેવા જ માંડ્યા હતા, મહિનાથી કહેતા હતા, વર્ષથી કહેતા હતા. આવું હોય છે, પણ ઘણા બધા નથી ખબર પડતી હોતી. પણ કદાચ આ જે વ્યક્તિત્વ હશે એ એટલું સુંદર, આ તો મારે તો બહુ આદર્શ વાતો હોય છે, અને આ બધી વસ્તુઓ મારે માટે એટલી બધી 100% સાચી હોય છે, એટલું આવું કહું છું કે એ લોકો જ્યારે કહે છે કે માણસનું મૃત્યુ આવ્યું છે ને એને ખબર પડે છે. સંપ્રતિ કર્મ પણ પુરોધાણેકમાં કે જ્યારે લાગે કે જવાનો વખત છે તો પુત્રને બોલાવીને બધું સોંપી દેવું. તો એ યથોક્ત કર્મ ઉપાસના કરનારું વ્યક્તિત્વ હશે એ એટલું સુંદર વ્યક્તિત્વ હશે જ કે ઓળખી શકતો હશે. અને અને હું ધારું છું કે એ આમ લટકતા થઈ ગયા હશે માટે એવું માનતા હશે એવું પણ નહીં હોય. હા, એને એને અંદરથી ખબર પડતી હશે. આ તો હું બહુ ઊંચી વાત, એટલે બહુ કાલ્પનિક વાત કરું છું કે આદર્શની વાત કરું છું. મને એવું થાય છે કે વ્યક્તિત્વ એવા સુંદર હોવા જોઈએ.
એટલે શાસ્ત્ર હું તો શાસ્ત્ર નું પણ હું શાસ્ત્ર સિવાયની વાત નથી કરતી, મારે શાસ્ત્ર ની વાત કરવી છે. કે શાસ્ત્રોક્ત કર્મ ઉપાસના શાસ્ત્રોક્ત રીતે કરનારું એવું આમ બરોબર શાસ્ત્રનું જ વ્યક્તિત્વ હોય, તો એ વ્યક્તિત્વને એમણે જે લખી છે ફૂટપટ્ટીઓ મળવી જ જોઈએ, અને એ પ્રમાણનું થતું જ હશે એમના જીવનમાં. કે એમને યોગ્ય રીતે, અને એ આવેગો પણ 50 વર્ષ થાય એટલે એમનો ગૃહસ્થ આશ્રમ પૂરો કરવાનો આવેગ આવે જ એમના, એમ એવું હું માનું છું. કે ચોક્કસ ઉંમર પ્રમાણે એટલે વ્યક્તિત્વનો વિકાસ એવો થાય જ. એમની સૂચનાઓ એટલી બધી અમોઘ છે શાસ્ત્રોની, કે એ સૂચનાઓનો જો દિલથી, અને આપણે કહ્યું એમ કે માત્ર સૂચના પાળવા નહીં પણ જાતે શોધતા ગયા છે એનું સત્ય, એ પ્રકારે અમલ કરતા જાય તો એમની સૂચના પ્રમાણે ચાલતા ચાલતા એમની અપેક્ષા પ્રમાણેનું વ્યક્તિત્વનું સ્તર પણ પ્રાપ્ત થતું જ હશે, થવું જ જોઈએ. અને એટલે જ્યારે સમય આવતો હશે છેલ્લો ત્યારે એ પણ એમને થવું જ જોઈએ કે પૂરતું જીવ્યા, હવે બસ હવે જઈ શકીએ. આપણે હું માનું છું કે ધ બકેટ એટલે શરીર વ્યવસ્થિત રીતે લાત મારીને જતા હશે કે બસ હવે આપણે જવાનું છે, નહીં તો ખબર કેવી રીતે પડે જવાનો વખત આવે. તો પ્રાર્થના હિરણભાઈને શરૂ ક્યારે કરવી, અત્યારથી કરવી કે ના કરવી? શું આપણે તો અત્યારથી જ કરી દેવી, પણ નહીતર કેવી રીતે ખબર પડે કે મૃત્યુનો સમય આવ્યો છે માટે આ પ્રાર્થના કરવી ને? તો એને અંતકાલે પ્રાપ્તિ, અંતકાળ આવ્યો છે એવી જાણ થતી હશે. સત્યાત્માનમ આત્માના પ્રાપ્તિ દ્વારા યાચતે, તો સત્યાત્માની પ્રાર્થના કરે છે, સત્યાત્માને પ્રાર્થના કરે છે એટલે કે એની પાસેથી પ્રાર્થના કરે છે, એની પાસેથી મેળવવા માટે પ્રાર્થના કરે છે. અને આત્માના પ્રાપ્તિ દ્વારા યાચતે, અને પોતે એની પ્રાપ્તિ કરી શકે એ માટેના માર્ગની એ પ્રાર્થના કરે છે. હિરણમયના પાત્રેણ હિરણમયમ ઇવા હિરણમયમ જ્યોતિર્મયમ ઇતિયેતત, અત્યંત ચમાચમ ચમકતો આ પાત્ર છે. હવે આનો અર્થ શો કરવો એ તો લોકોની કલ્પના ઉપર જ ને, મંત્રમાં તો કશું જ નથી, આગળ પાછળના મંત્રોમાં પણ ક્યાંય કશું છે નહીં કે આ હિરણમય પાત્ર એ શી વસ્તુ છે. કોઈ જગ્યાએ ઇટ ઇઝ જસ્ટ લેફ્ટ ટુ પીપલ્સ ઇન્ફરન્સ. એટલે મહાપુરુષોએ જે અર્થ કાઢ્યા એ ભાષ્યકાર મહારાજે, પણ હિરણમયને પાત્રેણ એ હું તો કઈ છે તે અહંકારની વાત છે, એ ભાષ્યકાર મહારાજે નથી લખ્યું. હા, એટલે આ તો પાછળવાળા લોકોની જ આ બધી પેદાશ છે કે આ જ હોઈ શકે, બીજું કશું ના જ હોઈ શકે. અને એવું નહીં કે કદાચ આવું હોય કે પેલું હોય, આ જ હોય એવું કન્વિક્શન. ધીસ ઇઝ વોટ આઈ સે, કે આમની સાથેનું ટ્યુનિંગ અપ એટલું બધું હોય કે એ જે બોલે છે ને એ જ્યાંથી બોલે છે ત્યાંથી આ મહાપુરુષો બોલે છે. એ જે બોલે છે નથી બોલતા, પણ એ જ્યાં બેસીને જ્યાંથી એમનું જે સોર્સ છે ને એ સોર્સ જોડે તાદાત્મ્ય છે એમનું ટીકાકારોનું. અને એટલા માટે એક્ઝેક્ટલી વોટ ધે મીન, એટલે ઉક્તમ અને અનુક્તમ કહ્યું છે સ્પષ્ટ એ પણ કહી શકે, અને જે વસ્તુઓ એમણે સ્પષ્ટ રીતે નથી કહી એ પણ આ લોકો જોઈ શકે છે અને કહી શકે છે. જ્યોતિર્મયમ અત્યંત ચમાચમ ચમકતું પાત્ર છે. તેન પાત્રેન ઇવ અપિધાન ભૂતેન સત્યસ્ય એવ આદિત્યમંડળસ્થસ્ય બ્રહ્મણઃ અપિતમ આચ્છાદિતમ મુખમ આચ્છાદિતમ, આટલું કર્યું હશે આપણે ભાષ્ય બરાબર. હા, અનાદિકાળ, હા, એ હિરણમય પાત્ર શબ્દથી કહેવામાં આવ્યું છે કે એ અહંકાર જ છે. વ્યષ્ટિ અને સમષ્ટિ ભેદથી અહંકાર બે પ્રકારનો હોય છે. આ જ અહંકારમાં પ્રાણીઓના શુભ અશુભ કર્મ, એમના સંસ્કાર, વાસના અને કામના વગેરે રહે છે. તત્વજ્ઞાન વગેરે કામનાઓનો આધારભૂત જે આ અહંકાર છે એનો ક્યારેય નાશ થતો નથી. આ જ અહંકારથી સ્થૂળ શરીર અને ઇન્દ્રિયો દ્વારા પોતાની રૂચિ અનુરૂપ શબ્દાદિ વિષયોનો રસ એ લેતો રહેશે. આ અહંકાર પોતાના અધિષ્ઠાન કૂટસ્થ આત્મા અને વ્યાપક બ્રહ્મને ઢાંકે છે. આથી પાત્રના ત્રણેય ગુણો એનામાં વિદ્યમાન છે અને એ સુદૃઢ છે. એટલા માટે આ અહંકારને હિરણમય પાત્ર શબ્દથી કહેવામાં આવે. માત્ર હિરણમય જ નહીં, હિરણમય પાત્ર, એ સોનાનું પાત્ર જે કામ કરવું જોઈએ, એટલે સોનાનું, કારણ કે ચમાચમ છે અને બધી ધાતુઓમાં કંઈક નાનું મોટું થાય પણ સોનામાં કશું થાય જ નહીં, એટલે બંને રીતે અડીખમ છે.
ચમકે છે અને અત્યંત મજબૂત છે. માટે સોનું અને છોડવાનું ગમે જ નહીં આપણને. નુકસાન કરતો હોય તો એ પકડી રાખીએ, હા આમ નુકસાન કરે તો એ પકડી રાખીએ, એવું સરસ હોય. માણસો કહે કે મને ખબર છે મારા અહંકારને લીધે જ માર ખાઉં છું, પણ તોય અહંકારને પકડી જ રાખે. એટલે એવો સરસ ચમકો, ચમકતો અને એવો સરસ હોય સોના જેવો. અને પાત્ર એટલે મૂકવાના કામમાં આવે છે, પીવાના કામમાં આવે છે, અને વસ્તુ ઢાંકી રાખવી હોય તો એના એ કામમાં આવે છે. એ રીતે પણ એ અહંકાર પાત્ર છે. અનાદિકાળથી આજ સુધી અને તત્વજ્ઞાનના અભાવમાં અનંતકાળ સુધી પણ, અનાદિકાળથી શરૂ થયો છે અને અનાદિ અને જે અનાદિ હોય મોટે ભાગે અનંત હોય, અવિદ્યા જેવી વસ્તુ છે તો અનાદિ અને શાંત છે, બાકી જે અનાદિ હોય તે અનંત હોય એવો નિયમ છે. અનંત જો જ્ઞાન ન થાય તો અહંકાર એ સત્ય આત્માને ઢાંક્યા વગર રહી શકતો જ નથી, એને ઢાંકવું જ પડે, એનું અસ્તિત્વ જ આવે. દોરડી સાપ જન્મે ને દોરડીને ઢાંકે ને એવું બને કે ના બને, બસ સાપ જન્મે એટલે એ જન્મવાની સાથે જ આ કામ કરી દે કે દોરડીને ઢાંકે છે, નહીં તો સાપનો હોવાનું શું, ઢાંકે નહીં તો સાપની જરૂર જ, તો દોરડી જ છે ને પછી તો. પણ સાપ જન્મ્યો એટલે દોરડી ઢંકાઈ જ ગઈ, એમ અહંકાર જન્મ્યો અને અહંકાર જન્મે જ તો હું બોલે કોણ એના વગર. એટલે અહંકાર હોય જ હોય, અને અહંકાર હોય એટલે એમાં અહમને આકાર મળે એટલે અહમ ઢંકાઈ જાય. આકાર વગરનો અહમ છે, પણ જેવો આકાર મળ્યો એવો આકાર વગરનો અહમ ઢંકાઈ ગયો એની પાછળ. આશ્ચર્ય તો એ છે કે જે ચેતનથી આ વ્યષ્ટિ સમષ્ટિરૂપ અહંકારમાં સત્તા સ્ફૂર્તિ આવે છે, એ પોતાના પ્રકાશક ચેતનને પણ એણે ઢાંકેલ છે. આશ્રયત્વ વિષયત્વ ભાગીની નિર્વિભાગ ચિતિરેવ કેવલા પૂર્વ સિદ્ધ તમસો હિ પશ્ચિમો નાશ્રયો ભવતી નાપી ગોચરઃ. આશ્રયત્વ વિષયત્વ ભાગીની નિર્વિભાગ ચિતિરેવ કેવલા, એટલે આશ્રયત્વ અને વિષયત્વ, અહંકારનો આશ્રય કોણ છે અને અહંકારનો વિષય કોણ છે, તો ચૈતન્ય જ અહંકાર આશ્રય, એટલે જેને કારણે અહંકાર ટકે છે. કોના આધાર પર ઉભો છે કે નિર્વિશેષ ચૈતન્યના આધાર ઉપર જ અહંકાર ઉભો છે. એ જેવો જન્મ એવો કોને ઢાંકે છે, વિષય કોને બનાવે છે, કે ચૈતન્યને બનાવે છે. ચૈતન્યને જ આધાર બનાવે છે એટલે આશ્રય બનાવે છે, ચૈતન્યને જ વિષય બનાવે છે. એટલે આ અહંકાર છે એ અહંકારનો આશ્રય કોણ, જીવ કે ઈશ્વર, અહંકારનો આશ્રય કોણ? કેમ એવું કે જીવ? અહંકાર ચૈતન્યમાં તો અહંકાર છે જ નહીં, અહંકાર જીવમાં ને ઈશ્વરમાં છે. ઈશ્વરને પણ અહંકાર છે, જીવને પણ અહંકાર છે, ચૈતન્યને અહંકાર નથી. તો આ અહંકાર છે એ કોને આશ્રય બનાવશે? એટલે ચૈતન્ય, વાત સાચી જ છે, ચૈતન્ય જ એનો આશ્રય છે અને ચૈતન્ય જ વિષય છે. કેમ? એટલા માટે પૂર્વ સિદ્ધ તમસો હિ પશ્ચિમો નાશ્રયો ભવતી નાપી ગોચરઃ. તમસ કે અજ્ઞાન અવિદ્યા પૂર્વ સિદ્ધ છે, તો અનાદિ છે છે જ, બરાબર છે. જીવ અને ઈશ્વર પછી બન્યા, ચૈતન્ય છે 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 છે, ચૈતન્ય છે, અને જરાક એમાં બીજા નંબરે થઈ તો અવિદ્યા થઈ. પછી અવિદ્યાનું ચૈતન્યમાં પ્રતિબિંબ થયું, બરાબર ને? એટલે ચૈતન્યનું અવિદ્યામાં પ્રતિબિંબ થયું. એવું જ્યારે થયું ત્યારે એ ચૈતન્ય ઈશ્વર બન્યું, અવિદ્યામાં પ્રતિબિંબિત થઈને ચૈતન્ય ઈશ્વર બન્યું, અને અંતઃકરણ કે બુદ્ધિમાં પ્રતિબિંબિત થઈને જીવ બન્યું. એટલે સાભાસ બુદ્ધિ એટલે જીવ. તો પહેલા ચૈતન્ય, પછી અવિદ્યા, પછી અવિદ્યામાં પ્રતિબિંબિત ચૈતન્ય એટલે કે ઈશ્વર,
અને બુદ્ધિમાં પ્રતિબિંબિત ચૈતન્ય એટલે જીવ. હવે જે વસ્તુ પહેલા જન્મી એનો આશ્રય જે પછી જન્મે બને કે નહીં, બરાબર. સો પહેલા દીકરો, જે પહેલા પિતા જન્મ્યો છે પછી દીકરો જન્મ્યો છે, હવે દીકરો પિતાનો આશ્રય બને કે ના બને, આશ્રય એટલે એને બનાવનાર. હા, આશ્રય એટલે આમ પછી આગળ જઈને જમાડે એક જુદી વાત છે, પણ આશ્રય એટલે જેના આધારે એની ઉત્પત્તિની સ્થિતિ છે. તો પૂર્વ સિદ્ધતામાં સોહી પશ્ચિમો નાશ્રયો ભવતી નાપિ ગોચર હતમસ, કવિદ્યા પૂર્વ સિદ્ધ છે. પશ્ચિમ એટલે પછી બનેલું, તો જીવન ઈશ્વર પછી બનેલા છે, એટલે પહેલા બનેલ જે અવિદ્યા છે એનો આશ્રય નાપિ ગોચર એટલે વિષય. તો પૂર્વ સિદ્ધ જે તમસ છે એનો આશ્રય કે વિષય પછીથી બનેલ જીવ કે ઈશ્વર ના બની શકે. માટે કોણ રહ્યું? નિર્વિભાગ ચિતિરેવ કેવલા આશ્રયત્વ વિષયત્વ ભાગીની, એટલે અહંકારનો આશ્રય પણ ચૈતન્ય જ બને છે, અહંકારનો વિષય પણ ચૈતન્ય જ બને છે. જીવ કે ઈશ્વર નથી બનતા. હા, આ સંક્ષેપ શારીરકનો છે. સંક્ષેપ શારીરક 3:19 કેવો કઈ છે લખ્યું નથી, પણ 3:19 હું ધરું છું. ના, સર્વજ્ઞાત મુનિ એટલે આ બહુ સ્ટેન્ડર્ડ શ્લોકો છે. આ બધા ટ્રેડિશનલ મહાત્માઓમાં બધા વેચ કરવાના. સ્વયં પણ અહંકાર પ્રકાશમય પ્રતીત થાય છે, જે એને પોતાના અધિષ્ઠાનરૂપ ચેતન આત્માથી એને પ્રકાશ ઉધાર લઈ રાખ્યો છે. જોકે એ પ્રકાશિત દેખાય છે પણ પ્રકાશ એને ઉધાર લીધેલો છે ચૈતન્ય આત્મામાંથી. આવા ઉધાર ચમક દમકથી સજી ધજીને લોકમાં પોતાની ખ્યાતિ ફેલાવવાને માટે સાધારણ પામરથી, આ બહુ સરસ એમણે લખ્યું છે એટલે હું ખાસ વાંચું છું કે આ બધું આપણે, હા હું ભાષાંતર હિન્દી વાંચું છું, આપણા પુસ્તકમાં મારામાં 56મું પાનું છે, હિન્દી ભાષાંતર વાંચું છું. એ સુંદર સુંદર લખે છે કે અહંકારે ચૈતન્યનો પ્રકાશ ઉછીનો લીધો છે, એવું હોવા છતાં પણ સજી એટલે બની ઠનીને લોકમાં પોતાની ખ્યાતિ ફેલાવવા માટે સાધારણ પામરથી માંડીને મોટા મોટા વિદ્વાનો શાસ્ત્રોના જ્ઞાતાઓના હૃદયમાં પણ એણે પોતાનો અધિકાર કરી રાખ્યો છે. વ્યષ્ટિરૂપથી અહંકાર સર્વાનુભવ સિદ્ધ છે અને સમષ્ટિરૂપથી વિદ્યમાન આ અહંકાર અનુમાન અને શ્રુતિથી સિદ્ધ કરી શકાય છે. આ અહંકાર પ્રાણી માત્રમાં અનાદિ સિદ્ધ છે અને કંઈક શાસ્ત્રના આધાર પર પાછળથી પણ એનો આરોપ કરવામાં આવે છે. એટલે એક તો જન્મ્યો ત્યાંથી અહંકાર લઈને જ જન્મ્યો હતો, અને જેમ જેમ જીવતો ગયો તેમ અહંકારમાં એ પાછું બિલ્ડઅપ કરતો ગયો. એટલે હજુ તો હું તો માત્ર ભણ્યો નહીં, હવે તો હું ડબલ ભણ્યો, ડબલ ગ્રેજ્યુએટ, હવે તો ટ્રિપલ નથી કહેતા ખબર નહીં શું, પણ 3-star 4-star. એટલે અહંકાર એક સામાન્ય તો લઈને જન્મ્યો જ કે હું માણસ છું, પછી એમાં પાછો ઉમેરતો ગયો એટલે અહંકાર બેવડાતો ગયો. જેમ જેમ સમાજના સંપર્કમાં આવે છે, અચ્છા સદ્યોજાત શિશુ, સદ્યોજાત તરતનો જન્મેલો બાળક છે એમાં કેવળ અનાદિ સિદ્ધ અહંકાર માત્ર હોય છે, પણ જેમ જેમ તે સમાજના સંપર્કમાં આવતો જાય છે તેમ તેમ એનામાં મનુષ્યત્વ, બ્રાહ્મણત્વ, સંન્યાસીત્વ અને રાષ્ટ્રીયતાનું અભિમાન વધતો જાય છે. શંકરાચાર્ય મહારાજ સંન્યાસની વાત થઈ હતી એકવાર, તો એમણે કહ્યું કે એ વધારે અહંકારને વધારનાર છે. એમણે દાખલો આપ્યો કે એક બુઢિયાથી ઉસકે ઘર મેં એક દડ એક બિલ્લી મર ગઈ, તો સુબહ જલ્દી જલ્દી ઉઠી ઉસને દેખા કે બિલ્લી મરી પડી હૈ, તો બિલ્લી લેકર લોકો જોશે તેમ સમજે કે ડોસીએ મારી નાખી હશે, એટલે છાની માને લઈ જઈને બિલાડીને બહાર નાખી આવી. અબ વાપસ આવી તો દેખા કે ઊંટ મરા પડા થા, અબ ક્યાં કરેગી. એટલે આપણે ગુજરાતીમાં કહે છે ને બકરું કાઢતા ઊંટ પેઠું, એવા પ્રકારનું. એટલે આપણને એમ કે સંન્યાસી થઈશું એટલે આપણે નાના નાના અહંકારનો ત્યાગ કરીશું, એ તો નથી જતા, ઉપરથી સંન્યાસીનો બીજો અહંકાર આવી જાય છે એમ. એટલે બકરું તો ગયું કે ના ગયું, પણ ઊંટ તો આવી જ ગયું.
એવું થતું હોય. એટલે કે સંન્યાસીત્વ બધા સંન્યાસીઓ લખે છે અને કહે છે, અને રાષ્ટ્રીયતાનું અભિમાન વધતું જાય છે અને એ પોતાની જાતને ચતુર ચાલાક માનવા લાગે છે. વાસ્તવમાં એ સત્ય ઉપર બમણો પડદો પડેલો માનવામાં આવશે. જ્યારે કહેશે કે હવે તો આપ તમે સંન્યાસી બની ગયા, અબ મહામંડલેશ્વર બની ગયા, તો જીતના બળેગા ઉતના અહંકાર કા લેયર બઢતા જાયગા. કોઈ ધીર વીર શાસ્ત્ર અને આચાર્યના ઉપદેશથી આ હિરણમય પાત્ર જેવા સત્યના આવરક આ અહંકારને કચડવામાં આ શબ્દ વપરાય છે. પણ સમજવું કે એનું મિથ્યાત્વ જોવું, એટલું જ આપણે કચડવું સમજીએ છીએ. બરાબર, સામાન્ય આ ભાષા બહુ જાણીતી છે, અહંકારને કચડવો. એટલા માટે કે આપણી એવી કલ્પનાઓ હોય છે કે ગુરુઓ પાસે રહો અને ગુરુઓની સેવા કરો અને પછી ગુરુઓ અહંકાર ઉપર ઘા કરીને અને કચડી નાખે ને આવું બધું. જનરલી આવી વસ્તુઓ બહુ જાણીતી છે અને નોટ ધેટ ડુ નોટ ડુ ઓલ્સો. એટલે કે બહુ ડાયા ડમરા હોય છે અને કશું નથી કરતા એવું નથી હોતો, કુશળ હોય છે માણસો. પણ છતાંય આપણે એવું બહુ સમજવું ને, આપણે એવું સમજવાનું કે ખરેખર અહંકારનું મિથ્યાત્વનું દર્શન કરવું એ જ એને કચડવો છે. બાકી ગમે એટલો કચડો ને તો આમ આમ બળી પેલી દોરડી બળે પણ વળ ના મૂકે. તો ભયંકર અહંકાર હોય છે કે નહીં બોલું તો નહીં જ બોલું, બોલીશ તો બોલીશ જ ગમે તેમ કરીને, પણ એ ધાર્યું જ કર્યા કરે. એટલે એટલે એ જસ્ટ પેલું બાળક એની માના ખોળામાં કેવું સમર્પિત હોય, એવું વ્યક્તિત્વ થવાનું તો અશક્ય કરતાં આઘું છે જ નહીં. સમજો છો હું એટલે શું? એટલે હવે પેલા અમારી કંઈ કિંમત જ નહીં, અમારી કોઈ કદર જ નહીં, અમારી કોઈ નોંધ જ નહીં, અમારું કોઈ સ્થાન જ નહીં. અમે 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 થઈ ગયા હા, હુમાંથી અમે માના તે બહુવચન હા. એટલે આપણી આપણું આવું પણ આ તો હું બહુ નેચરલ બોલું છું, આવું પણ બોલાતું હોય છે. પણ આપણે જઈએ ને આપણું કોઈ સ્થાન એટલે આપણે ને અમે ને એવું બધું થઈ જતું હોય છે. સો ધીસ અહંકાર એ એ ભયંકરમાં ભયંકર વસ્તુ છે. ન હમ તો ઉપર ભી બેઠેંગે વહ ભી અહંકાર હૈ, હમ નીચે હી બેઠેંગે વહ ભી અહંકાર હૈ. મહારાષ્ટ્રી કહે છે કે કેટલાક લોકો અમે તો જ્યાં જઈએ ત્યાં પહેલી જ લાઈનમાં અને પહેલી જ ખુરશી હોય તો જ બે પાછા આવી જાય. શંકરાચાર્યનું નાટક ના જોયું હોય અમદાવાદના માણસો છે હજુ હા, આપણા અમદાવાદમાં એટલે આપણામાં, કે નાટક જોવા જો ના આવ્યા હોય તો પહેલી ખુરશી ખાલી જ ના હોય પછી શું કરું, જઈને પાછો આવું પણ ના જ જોવું તો. એટલે એવું પણ હોય. અને કેટલાકને કે હું તો નીચે જ, બધાની ઉપર ને હું તો નીચે જ બેસું. તો મહારાષ્ટ્રી કે જો સબ નીચે બેઠે હે તો ક્યાં ખડ્ડા ખોદકર બેઠો ગયો અંદર, બધાથી નીચે બેસવું એટલે શું? તો બધા ફ્લોર પર બેઠા, આપણે ખાડો ખોદવો પડશે કહીએ. એટલે આમ તો ઉપર હી બેઠેંગે વહ ભી અહંકાર હૈ, હમ તો નીચે હી બેઠેંગે વહ ભી અહંકાર હૈ. એટલે અહંકારનું સ્વરૂપ શું? માગે એટલે અહંકાર, ના માગે એટલે અહંકાર, બોલે એટલે અહંકાર, ના બોલે એટલે એ જે કરે તે અહંકાર. એટલે હવે આ વસ્તુને સમજવી જ અઘરી છે કે આને અહંકાર કહેવાય. અને સમજાય તો એટલું ચમકતું હોય કે એ જસ્ટિફાય, અહંકારનું હોવું અહંકારને જસ્ટિફાય કરવાના રૂપમાં જ હોય. પાછું એ હોય એટલે જસ્ટિફાય કરે જ. અને એટલે હાઉ ડુ વી એનું એનું અહંકાર છે એનાથી આપણે અંતર ઊભું કરવું અને એને જોવાનું ઓળખવો. ખૂબ સાવધાની માંગે છે એટલું તો ખરું છે. એટલે કુચલવાની વાત કરતા હોય તો એને પણ આપણે યોગ્ય અર્થમાં સમજવો જોઈએ. આવા હિરણમય પાત્રથી આદિત્ય મંડળમાં રહેલ સત્ય બ્રહ્મનું સુખ લખ્યું છે પણ મુખ હોવું જોઈએ. મુખ અર્થાત પ્રાપ્તિદ્વાર આચ્છાદિત છે. આથી જ સમષ્ટિ વ્યષ્ટિ અહંકાર સત્યના આચ્છાદકને હટાવવા માટે એ સત્ય તત્વના સાધક પ્રાર્થના કરે છે. ચાહે એ અહંકાર હટાવવામાં સ્વયં સાધક અસમર્થ હોય પણ એની પ્રાર્થના સાંભળીને એ સત્ય સ્વયં પોતાની ઉપર રહેલા આવરણના સત્યત્વના આવરણનો સત્યત્વના દર્શન માટે હટાવી લે છે. શરત કેવળ આટલી છે, એ સત્ય ધર્મ હોવો જોઈએ. બહુ સરસ વસ્તુ છે. એટલે એટલે એવું નથી કે એ પોતે હટાવી શકશે, એ સમજે છે કે નથી હટતું. એટલે એ તો પ્રાર્થના કરશે, પણ પ્રાર્થના કરશે તો નારાયણ પેલું જે સત્ય બ્રહ્મ છે એ સત્ય બ્રહ્મ મદદ કરશે. કારણ કે વસ્તુ એવી છે કે એક બાજુ જીવ છે ને એક બાજુ ઈશ્વર છે.
એટલે જીવને અવિદ્યા અજ્ઞાન કે અવિદ્યા એવો શબ્દ વાપરો કે જીવથી જે અજ્ઞાનથી ઢંકાયો છે, બ્રહ્મ અવિદ્યાથી ઢંકાયું છે. હવે એ તો એવું છે કે આ પડદો એક જ છે, આ બાજુ જીવ કહો ને આ બાજુ ઈશ્વર કહો, કે અહીંથી જુએ ને એટલે એક એક અજ્ઞાન છે, આ બાજુથી કંઈક અવિદ્યા છે, પણ છે તો એક જ. એટલે પેલા બહુ જીવો જુએ ને, પેલો જીવ કે અજ્ઞાન, આ જીવ કે અજ્ઞાન, આ બધા જીવો બહુ હોય એટલે બધા જીવો અજ્ઞાન કે એમને અજ્ઞાન આપ્યું જસ્ટ જુદું પાડવા. આ અવિદ્યા તે વસ્તુ એક જ છે. એટલે એવું નથી કે જીવ અજ્ઞાન ખસેડે પછી બ્રહ્મની અવિદ્યા રહી જાય, અથવા બ્રહ્મ અવિદ્યા ખસેડે તો જીવનું અજ્ઞાન રહી જાય. એટલે ભાઈ અમારા મહારાજ શ્રી કે અખંડાનંદજી મહારાજ કહે છે કે પેલો ભક્ત છે ને એ નાની કન્યા જેવો છે. પહેલાના જમાનામાં નાની નાની કન્યાનું લગ્ન થતું હોય પછી એ માથે ઓઢીને બેઠી હોય, આ તો ધેટ્સ વોટ હી સેઝ, એ ઘૂંઘટો કાઢીને બેઠી હોય તો પછી એ તો પોતાની જાતે ખોલે ના તો એ રાહ જુએ છે કે એનો પતિ આવશે અને એનો ઘૂંઘટો ખોલશે. જ્યારે મોટી ઉંમરની છોકરી હોય 20-25 વર્ષની આજકાલની, તો પોતાની મેળે જ ખોલી દે છે, એક હેરાન જ જોતી કે આવશે ને ખોલશે. પેલી ભક્ત છે ને એ નાની ઉંમરની કન્યા જેવો છે, એ રાહ જુએ છે કે ભગવાન આવશે અને આવરણનો ભંગ કરશે. વેદાંતી છે એ આજની મોટી કન્યા જેવો છે, વો અપને આપ ही આવરણ કા ભંગ કર દેગા. બરાબર? એટલે આવરણનો ભંગ ત્યાંથી થાય કે અહીંથી. આવરણ એક જ છે, એવું નથી કે એનું આવરણ ગયું ને મારું રહી ગયું કે મારું ગયું ને બેમાંથી જે ખોલશે તે, પણ આવરણ એક જ છે અવિદ્યા કે અજ્ઞાનનું. અને એટલા માટે નારાયણની કૃપાથી પણ આવરણ જાય આપણને વાંધો નથી. શરત એટલી છે કે સ્વયંવરમાં વરણ થવું જોઈએ. યમે વૈશ વૃણુતે તેન લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણુતે તનોમ સ્વમ. પતિની પસંદગી થઈ ગઈ પછી થોડા થોડા હમ ભી ખોલ લેંગે, થોડા થોડા વો ભી ખોલ લેંગે, તો કિસી પ્રકાર સે મિલન હો જાયેગા. એટલે એવું નથી કે મારાથી જ પહોંચી વળાશે કે એનાથી જ કરાશે, પણ એટલું નિર્ણય કે બંનેનું લગ્ન થઈ જવું જોઈએ. પસંદ સ્વયંવરમાં વરણ પસંદગી થઈ જવી જોઈએ, એ તો અત્યંત અનિવાર્ય છે. પછી સરસ લખે છે, સાધનના પ્રારંભમાં એ સત્ય આત્માના પ્રત્યે સાધકના મનમાં એટલો આગ્રહ નથી હોતો જેટલો સાધનની પરિપાક અવસ્થામાં હોય છે. શરૂઆત કરે ત્યારે કે આ જઈએ, જરા મોક્ષ જોઈએ ખરો, પણ ચાલો જોઈએ, મળે તો ઠીક છે, ના મળે તો ઠીક છે, આમ તેમ એવું જરા હોય. આમ તો ફળ ખાનારા બધાને ફળાહારી, આમ તો કંઈક અને કંઈક સત્ય પ્રત્યે આગ્રહ બધાના મનમાં છે જ, પણ એટલા માત્રથી એને સત્યાગ્રહી કે સત્ય ધર્મ ન કહી શકાય. ફળ ખાનારા બધાને ફળાહારી ના કહેવાય. બધા ખાધા પછી ફળ ખાઈ લે, ફળાહારી ના કહેવાય. તો એક બહેને હતું ને કે ભાઈ તમને કહ્યું તો છે કે ફળ ખાવાનું, શું ખાવ કે વજન કેમ ઘટતું નથી? તો કહે છે કે તમે કહ્યું ફળ ખાવાનું કોઈ નથી ખાતા, ખાઉં છું ને કચુંબર ખાઉં છું, બધું તમે જે કોઈ બધું કરો છો, ઘટતું કેમ નથી? એટલે રોજના દાળ ભાત શાક રોટલી લાડુ ને ભજીયા તો ખાવાના જ, અને પછી ઉપર ફળ ખાય કચુંબર ખાય તો વજન ઘટે કે ના ઘટે? એટલે તો એમને ડાયટ કરનારા ના કહેવાય, ડાયટિંગ કરનારા કે ફળાહારી. એટલે કે જે ફળ ખાનારા બધાને ફળાહારી ના કહેવાય, એ ખાઈ પીને પછી ફળ ખાય, પરંતુ જે કેવળ ફળ જ ખાય અને બીજું કશું ના જ ખાય તો એવા વ્યક્તિને જ લોકમાં ફળાહારી કહે છે. બરાબર? કેવો સરસ દાખલો છે કે ફળાહારી કોને, બધું ખાય પીએ અને પાછું ફળે ખાય તો એને કઈ ફળાહારી કહેવાતો હશે? ફળ જ ખાય અને બીજું કંઈ ના જ ખાય એને ફળાહારી કહેવાય. એવી રીતે ક્યારેક અસત્ય અનાત્મા પ્રત્યાગ્રહ હોય અને ક્યારેક સત્યાત્મા પ્રત્યે પણ આગ્રહ. ક્યારેક અસત્ય અનાત્મા પ્રત્યે પણ આગ્રહ હોય અને ક્યારેક સત્ય આત્મા પ્રત્યે પણ આગ્રહ હોય તો આટલા માત્રથી માણસને સત્યાત્મા ન કહી શકાય. પરંતુ અસત્ય એવા અનાત્મા પ્રત્યે આગ્રહનો સર્વથા પરિત્યાગ કરીને કેવળ આત્માનો જ આગ્રહ હોય તો આ કિંમતથી, એટલે આ કિંમત ચૂકવવી પડે છે. એમને સત્ય ધર્મ નથી થવાતું કે આ ચાલો ને થોડે મોક્ષે મળતો જ લઈ લેજો જોડે જોડે. સો મોક્ષ એન્ડ હેલિકોપ્ટર ટુ,
પૂજ્ય સ્વામીજી મહારાજ, મોક્ષ એન્ડ હેલિકોપ્ટર ટુ, મોક્ષ ટુ TOO, એટલે મોક્ષ પણ જોઈએ અને હેલિકોપ્ટર પણ જોઈએ. તો ભુક્તિમ મુક્તિમ ચ વિંદતે, તો ભુક્તિમ નહીં, એટલે આપણને એવું થાય કે એમાં ખોટું શું છે, પણ મોક્ષ તો છે જ છે ને, પણ વચ્ચે મુક્તિ ભુક્તિ મળતી તો શા માટે ના લેવી. તો ભોગ મળે તો ભોગવી લેવાનો વાંધો નથી. જુઓ, ભોગ મળ્યા ને ભોગવ્યા એટલે ભોગ બુદ્ધિ થઈ, એમાં સત્ય બુદ્ધિ થઈ. એટલે સ્વપ્નમાં પણ સત્ય બુદ્ધિ હોય અને જાગ્રતમાં પણ સત્ય બુદ્ધિ હોય એ શક્ય નથી. થોડો થોડો સાપ પણ સાચો અને થોડી થોડી દોરડી પણ સાચી એવું થતું હોય તો કરો ને, વાંધો જ નથી. પણ પહેલાં ભોગવી લો. બધી સમજ પડી ગઈ, બધું મિથ્યા છે તો બધું બરાબર છે, પણ પહેલાં એટલે પણ ભોગ તો ભોગવામાં ખોટું કશું હોય ને, સમજ ભલે પડી ગઈ, એટલે ખાઈ પીને લહેર કરવામાં શું ખોટું. એટલે એટલે કંઈક મૂળભૂત ગરબડ છે આની અંદર. એટલે એટલે મિથ્યામાં સમજ પડી કે છે, એટલે આ આ બધું મિથ્યા છે એવી સમજ પડી, એવું થયું પછી તો એનો અર્થ એવો કહેવાય કે વેદાંત વેદાંત સબ મિથ્યા, એ ખાઈ પીને લહેર કરી લો, ખબર નહીં. પણ સમજ પડે અને અસત્યનો આગ્રહ પણ એટલો જ રહે તો બંને જોખમમાં છે, બીજું તો શું કહેવાય. એના કરતા તો ખાઈ પીને લહેર કરી આવતા જન્મે જોયું જશે, બે બગાડવાની શી જરૂર છે. એટલે આ કિંમત ચૂકવીએ ત્યારે સત્યાગ્રહીની પ્રાર્થના સાંભળીને એ સત્ય તત્વ એ સુદૃઢ હિરણમય પાત્રના જેવા સમષ્ટિ અને વ્યષ્ટિ અહંકારને અલગ કરી દેશે. એટલે એક સમષ્ટિ જુદો અને વ્યષ્ટિ જુદો એવું નહીં, એ બંનેને પોતાના સ્વરૂપથી અલગ કરે છે. હા, એટલે બંનેને પરસ્પરથી અલગ કરે છે એવું નહીં, પણ પોતાનાથી બંનેને અલગ કરે છે, જેથી એ સત્ય તત્વની ઉપલબ્ધિ સાધકને થઈ જાય છે. આ જ વાત 15મા મંત્રમાં કહી છે, બીજે પણ કહ્યું છે બૃહદારણ્યકમાં, અસતોમાં સદગમય વગેરે. આ મંત્રમાં પરમાત્માને પૂષા શબ્દથી સંબોધિત કર્યો છે. પુષ્યતિથિ પોષ્ટા પૂષા અર્થાત પુષ્ટિ અર્થવાળા પુષ્ટાતોથી પૂષા શબ્દ નિષ્પન્ન થયો છે. સંપૂર્ણ વિશ્વમાં સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરીને પરમાત્મા જ સર્વનું પોષણ કરે છે. શરીરનું પોષણ અન્નથી થાય છે, પરંતુ જ્ઞાનનું પોષણ શાસ્ત્ર અને આચાર્યના ઉપદેશથી થાય છે. પરમેશ્વર સૌનો ગુરુ છે. સ સર્વેષામપિ ગુરુઃ કાલેન અનવચ્છેદાત, આ યોગ સૂત્ર પરથી પણ પરમેશ્વર જ સૌનો ગુરુ છે અને ઉપાસ્ય છે. આથી પૂષા શબ્દથી સંબોધિત કરીને સત્ય ધર્મ જિજ્ઞાસુ હિરણમય પાત્રરૂપ અહંકાર સત્યના આવરકને હટાવવાને માટે પરમેશ્વરને પ્રાર્થના કરી રહ્યો છે. કારણ કે આવરણ હટતા જ સત્ય ધર્મ અધિકારી સત્ય તત્વરૂપ પરમેશ્વરનું દર્શન કરી શકશે. મંત્રમાં દૃષ્ટયે શબ્દનો અર્થ સાક્ષાત્કાર થાય છે. એ પરબ્રહ્મ સદા અપરોક્ષ રૂપ છે, પરંતુ અનાદિ અવિદ્યાજન્ય અનાત્મ અભિમાનને કારણે ઢંકાયેલો હોય એવો ઢંકાયેલો પ્રતીત થાય, ત્યારે ઢંકાયો તો નથી, એટલે જાણે કે ઢંકાયો એવો પ્રતીત થાય છે. આવરણ હટતા જ એનો સાક્ષાત્કાર થઈ જાય છે. વાસ્તવમાં પૂછવામાં આવે તો એ અહંકારરૂપ આવરણ સત્ય તત્વને ઢાંકતું નથી, પરંતુ સાધકની દૃષ્ટિને ઢાંકે છે. ચૈતન્ય ઢંકાતું નથી, ખાલી મારી નજર ઢંકાય છે. બાદળ સૂર્યને નહીં, પણ સૂર્યને જોનાર પુરુષની દૃષ્ટિને ઢાંકે છે. છતાં પ્રાવિવેકી પુરુષ બાદળથી સૂર્ય ઢંકાઈ ગયો છે એવું કહે છે. એ જ ઘનચ્છન્ન દૃષ્ટિ ઘનચ્છન્ન મર્કમ યથા મન્યતે નિષ્પ્રભમ ચાધિ મૂઢ તથા બદ્ધવત ભાતીઓ મૂળ દૃષ્ટે હે સનિત્ય ઉપલબ્ધિ સ્વરૂપો. હમાત્મા આવ્યું છે ક્યાંય? અમારા નાટકમાં આવ્યું છે, હસ્તા મલકમાં. હસ્તા મલકીયમ એ સ્તોત્ર પણ છે, પણ એનો જ આ શ્લોક છે, પણ આપણે નાટકથી ઓળખીએ છીએ. ઇત્યાદિ વાક્યથી આચાર્યએ કહ્યું છે. માનસમાં પણ તુલસીદાસજી મહારાજ કહે છે, યથા ગગન ઘન પટલ નિહારી. જો આ ટ્રેડિશનલ મહાત્માઓની આમાં એટલે મને ગમે છે, આમાં સારું ખોટું જે હોય તે, પણ શંકરાચાર્ય મહારાજ કે અખંડાનંદજી મહારાજ કે આ બધા મહાત્માઓ, પણ જે વસ્તુ કે એને ભાગવત રામાયણ બંનેના સપોર્ટ તરત આવી જ જાય, એટલો એટલો પરિચય છે. આપણે તરત ગીતા કે ઉપનિષદનું કોટેશન આપીએ, એ લોકોને તરત ચોપાઈ આવી ગઈ હોય, નહીં જે બોલીને પાછળ ચોપાઈ મળે છે. યથા ગગન ઘન પટલ નિહારી, ઝપેવું
ભાનુ કહે કુવિચારી. તો જેમ આકાશમાં ગગન ઘનપટ એટલે વાદળ લાગી ગયું હોય તો કુવિચારી માણસ એમ કેમ કે સૂર્ય ઢંકાયો છે. આથી અહીં અનાદિ અવિદ્યા જન્ય અનાત્મ અભિમાન એ સાધકની દૃષ્ટિને જ ઢાંકે છે, સત્ય પરમાત્માને નહીં. સત્ય એક સાર્વભૌમ ધર્મ છે, એ કોઈ સંપ્રદાય વિશેષ, આચાર્ય વિશેષ, ગ્રંથ વિશેષ અથવા દેશ વિશેષથી પરિચ્છિન્ન નથી. એ સત્યની ચોપડી ના લખાય, સત્યનો સંપ્રદાય ના હોય, સત્યનો પંથ ના હોય, સત્યના આચાર્ય ના હોય, સત્યની પહેલો દિવસ કે આ દિવસે આ પંથ સ્થપાયો એવું કશું ના હોય. જેના સત્યમાં દેશકાળ લાગેલા સત્ય બની જ ગયું, સત્યમાં દેશકાળ લાગ્યા એટલે પરિચ્છન્ન થઈ ગયું, અવચ્છે એ અસત્ય થઈ ગયું. જે ત્રણેય કાળમાં એક રસ અપરિવર્તનશીલ છે, જેના વગર નાસ્તિકોનું પણ અસ્તિત્વ નથી, એવા સત્ય ધર્મના અવલંબન કરનારો સાધક જ એનો સાક્ષાત્કાર કરી શકે. સત્ય ધર્મનો પણ એવું નહીં, સત્ય ધર્મનો જ. અસત્યનો પણ આગ્રહ, સત્યનો પણ આગ્રહ તે દર્શન નહીં કરી શકે. સત્યનો જ જેનો આગ્રહ છે, આગ્રહ છે એટલે કન્વિક્શન છે, એને સત્યને સત્ય માને છે. એટલે કે મારે જાગવું જ છે, થોડું થોડું ઊંઘી લો, થોડું થોડું જાગી લો, તો પછી કશું ના થાય. સત્ય ધર્મ અધિકારી અને પરમાત્માનું પણ વિશેષણ, વિશેષજ્ઞ લખ્યું છે, મારામાં વિશેષણ છે. તો સત્ય ધર્મ એ દૃષ્ટિએ અણ કરવાનું વિશેષણ. એ સત્ય ધર્મ એ દૃષ્ટિએ સત્ય ધર્મ કોનું નામ છે? એટલે કહે છે કે પરમાત્મા પણ સત્ય ધર્મ છે અને સાધક પણ સત્ય ધર્મ છે, બંનેને માટે છે એમ કહે છે. જે ધર્મ સત્ય સ્વરૂપ હોય, જેનો ધર્મ સત્ય છે અને જે સત્યને ધારણ કરનારો છે, એ બંનેને એટલે ત્રણે એમણે કહ્યા, બધાને સત્ય ધર્મ કહે છે. આથી હું સત્ય ધર્મનું અનુષ્ઠાન કરનારની સત્ય ધર્મ પરમેશ્વર પોતાના સાક્ષાત્કાર માટે હિરણમય પાત્ર સ્વરૂપ પાત્ર સત્યના આવરણ હટાવી લો એનું આ તાત્પર્ય છે. સરસ્વતી મંત્રનું ભાષ્ય બાકી છે, એના પહેલા આપણે બીજું જોવું છે. મારે શ્રીમદ ભાગવતમાં ચીરહરણ લીલા છે અને ચીરહરણ લીલા આજ અહંકારના હરણની લીલા છે. હા, અને બહુ સુંદર લખ્યું છે, લાંબુ લાંબુ એટલે કે આ બાતે બહુ અદ્ભુત લખ્યું છે હનુમાન પ્રસાદ પોદારે. એટલે આપણે થોડું એને જોઈ લઈએ. એ આજ મંત્ર આજ વસ્તુ છે. હું ભાગવતમાંથી વાંચું છું, ભાગવતનું 232, બીજા ભાગમાં મારું 232 પાનું છે. ચીરહરણના પ્રસંગને લઈને આપણને લીલા તો ખબર છે કે ગોપીઓ સ્નાન કરવા ગઈ અને ચીરહરણ કર્યું, કૃષ્ણ ભગવાન કદમના ઝાડ પર ચડી ગયા અને હેમંત ઋતુ હતી જેમાં એ સ્નાન કરવા સવારે જતી હતી અને આખો મહિનો એમણે કાત્યાયની વ્રત કર્યું હતું. ચીરહરણના પ્રસંગને લઈને અનેક પ્રકારની શંકાઓ કરવામાં આવે છે, આથી આ વિષયમાં કંઈક વિચાર કરવો આવશ્યક છે. વાસ્તવમાં વાત એવી છે કે સચ્ચિદાનંદ ભગવાનની દિવ્ય મધુર રસમય લીલાઓનું રહસ્ય જાણવાનું સૌભાગ્ય બહુ ઓછા લોકોને થાય છે. જે પ્રકારે ભગવાન ચિન્મય છે એ પ્રકારે એમની લીલાઓ પણ ચિન્મયી જ હોય છે. સચ્ચિદાનંદ રસમય સામ્રાજ્યના જે પરમ ઉન્નત સ્તરમાં આ લીલા થયા કરે છે એની વિલક્ષણતા એવી છે કે ઘણી વાર તો જ્ઞાન વિજ્ઞાન સ્વરૂપ વિશુદ્ધ ચેતન પરબ્રહ્મમાં પણ એનું પ્રાગટ્ય થતું નથી અને આથી જ બ્રહ્મ સાક્ષાત્કારને પ્રાપ્ત મહાત્મા લોકો પણ લીલારસનો આ લીલારસનો સમાસ્વાદન કરી શકતા નથી. ભગવાનની આ પરમ ઉચ્છ્વલ દિવ્ય રસલીલાનો યથાર્થ પ્રકાશ તો ભગવાનની સ્વરૂપ ભૂતા હલાદિની શક્તિ નિત્ય નિકુંજેશ્વરી શ્રી વૃષભાનુ નંદિની શ્રી રાધાજી અને તદંગ ભૂતા પ્રેમમયી ગોપીઓના જ હૃદયમાં થાય છે અને એ જ નિરાવરણ થઈને ભગવાનની આ પરમ અંતરંગ રસમયી લીલાનું સમાસ્વાદન કરી શકે છે. આમ તો ભગવાનના જન્મ કર્મની બધી લીલાઓ દિવ્ય છે. જન્મ કર્મ જ મે દિવ્યમ, આમ આમ આપણું હોય ને પરિચય, એટલે બધા વાક્યો ક્યાંથી આવતા હોય તો જોડાતું જાય કે આમ તો બધું દિવ્ય છે પણ વ્રજની લીલા
વ્રજમાં નિકુંજ લીલા અને નિકુંજમાં પણ કેવળ રસમય ગોપીઓ સાથે થનારી મધુર લીલા તો દિવ્યાતિ દિવ્ય અને સર્વગુહ્યતમ છે. આ લીલા સર્વ સાધારણ સન્મુખ પ્રગટ નથી, અંતરંગ લીલા છે અને એમાં પ્રવેશનો અધિકાર કેવળ શ્રી ગોપીજનોને જ છે. અસ્તુ. 10મા સ્કંદના 21મા અધ્યાયમાં વર્ણન આવ્યું કે ભગવાનની રૂપ માધુરી, વંશીધ્વની અને પ્રેમમય લીલાઓ જોઈ સાંભળીને ગોપીઓ મુગ્ધ થઈ ગઈ. 22મા અધ્યાયમાં એ પ્રેમની પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે સાધનામાં લાગી ગઈ. આ શ્રવણ થયું કહેવાય. લીલા સાંભળી અને ગમી તો જેની લીલા છે એને મેળવવાની સાધના શરૂ થઈ ગઈ. બસ 21મા અધ્યાયમાં સાંભળી, 22મા અધ્યાયમાં એ સાધનામાં લાગી ગઈ. એ જ અધ્યાયમાં ભગવાને આવીને એમની સાધના પૂર્ણ કરી આ ચિરહરણનો પ્રસંગ છે. ગોપીઓ શું ઈચ્છતી હતી? બસ એ વાત તો એમની સાધનાથી સ્પષ્ટ છે. એ ઈચ્છતી હતી શ્રી કૃષ્ણ પ્રત્યે પૂર્ણ આત્મસમર્પણ, શ્રી કૃષ્ણ સાથે. સો કાત્યાયની મહામાયે મહાયોગી નધીશ્વરી નંદગોપ સ્વતમ દેવી પતિ મે કુરુ તે નમઃ, આ સાધના હતી. હે દેવીનું કાત્યાયની વ્રત હતું એટલે હે કાત્યાયની, હે મહામાયા, હે મહાયોગીની, હે અધીશ્વરી નંદગોપ સુત, નંદગોપનો જે પુત્ર છે, હે દેવી એને મારો પતિ કરો, અમે નમસ્કાર કરીએ છીએ. એટલે કૃષ્ણની સાથે નિરાવરણ મિલન આ જ એમની પ્રાર્થના હતી, એને માટે વ્રત કર્યું હતું. એટલે ગોપીઓ ઈચ્છતી હતી શ્રી કૃષ્ણ પ્રત્યે પૂર્ણ આત્મસમર્પણ, શ્રી કૃષ્ણની સાથે એવી રીતે મળી જવું જાણે એમનો રોમ રોમ, મન પ્રાણ સંપૂર્ણ આત્મા કેવળ શ્રી કૃષ્ણમય થઈ જાય. શરતકાળમાં એમણે શ્રી કૃષ્ણની વંશીધ્વનિની ચર્ચા પરસ્પર કરી હતી. હેમંતના પહેલા મહિનામાં અર્થાત ભગવાનના વિભૂતિ સ્વરૂપ માર્ગશીર્ષમાં એમની સાધનાનો પ્રારંભ થયો. વિલંબ એમને માટે અસહ્ય હતો. મુલતવી રાખી શકાય તો પ્રેમજન્ય નથી. હા, પ્રેમ જન્મ્યા પછી મુલતવી કેવી રીતે રહે કે મારે કરવું તો છે પણ નિવૃત્ત થયા પછી કરીશ, ને ઘરડો થયા પછી કરીશ, ને આવતા જન્મે કરીશ, ને આ કરીશ, ને પેલું કરીશ. મુલતવી રખાય તો પ્રેમ જન્મ્યો નથી. એમને માટે વિરહ અસહ્ય હતો, વિલંબ અસહ્ય હતો. ઠંડીના દિવસમાં એ પ્રાતઃકાળે જ યમુના સ્નાન માટે જતી. એમને શરીર આ બધી વસ્તુઓ બતાવી, એટલે દરેક વિગત લખી છે શેને માટે, તો પ્રાતઃકાળમાં જતી ઠંડીમાં, એટલે કહ્યું શરીરની પરવા નહોતી. બહુ બધી કુમારી ગોવાલણો એક સાથે જતી એટલે કે એમનામાં ઈર્ષ્યા દ્વેષ નહોતા. અનસૂયુ બરાબર બધા ગુણો બતાવે છે. એ ઉચ્ચા સ્વરથી શ્રી કૃષ્ણનું નામ કીર્તન કરતી જતી એટલે કે એમને ગામ અને જાતિવાળાનો ભય નહોતો. મોટેથી ગીતો ગાતી જતી હતી, જોઈ લો સાંભળી લો. એ ઘરમાં પણ હવિષ્યનું જ ભોજન કરતી હતી. એ શ્રી કૃષ્ણ માટે એટલી વ્યાકુળ થઈ ગઈ હતી કે એમને માતા પિતાનો પણ સંકોચ નહોતો. દૂધ ભાત રોજ ખાય તો નાની છોકરી તો ઘરના લોકો કકડાટ કરી મૂકે, તો એમને ઘરના લોકોનો સંકોચ નથી, એ દૂધ ભાતનો જ ભોજન કરે છે. એ વિધિપૂર્વક દેવીની રેતીની મૂર્તિ બનાવીને પૂજાને મંત્ર જપ કરતી હતી. એમ પોતાના આ કાર્યને એ સર્વથા ઉચિત અને પ્રશસ્ત માનતી હતી. એક વાક્યમાં કહીએ તો એમણે પોતાનું કુળ, પરિવાર, ધર્મ, સંકોચ અને વ્યક્તિત્વ ભગવાનના ચરણોમાં સર્વથા સમર્પણ કરી દીધું હતું. મારું કેવું દેખાશે, મારા ઘરના શું કહેશે, આ ક્યાંય શું થશે એની ચિંતા આવી એટલે પ્રેમ ઓછો થઈ ગયો. એટલે જેને કોઈ જાતની ચિંતા જ નથી એ જ જપતી રહેતી હતી કે એકમાત્ર નંદ નંદન જ અમારા પ્રાણોના સ્વામી હોય. શ્રી કૃષ્ણ તો વસ્તુતઃ એમના સ્વામી હતા જ, પણ લીલાની દૃષ્ટિથી એમના સમર્પણમાં થોડી કમી હતી. એ નિરાવરણ રૂપથી શ્રી કૃષ્ણની સામે જઈ શકતી નહોતી. એમનામાં જરા સંકોચ હતો. એમના આ સંકોચને દૂર કરવાને માટે એમની સાધના, એમના સમર્પણને પૂર્ણ કરવા માટે એમનો આવરણ ભંગ કરવાની આવશ્યકતા હતી. એમનું એ આવરણ રૂપ ચીર હરી લેવું જરૂરી હતું અને એ કામ ભગવાન શ્રી કૃષ્ણે કર્યું. એને માટે તે યોગેશ્વરોના ઈશ્વર ભગવાન પોતાના મિત્ર ગ્વાલ બાલોની સાથે યમુના તટ પર પધાર્યા હતા.
છોકરીઓ પણ એકલી નહોતી જોતી, અને નારાયણ કૃષ્ણ ભગવાન એકલા નહોતા, ટોળી લઈને ગયા હતા. હા, એટલે છોકરા છોકરીઓ છેડવા જતા હતા તો એકલા એકલા જાય ને છાનામાના, તો ટોળી લઈને જતા હતા. સાધક પોતાની, જો આ જે ભાગવતના લખનારા મહાત્માઓ હશે, હનુમાન પ્રસાદ પોદારથી માંડીને બધા જ વેદાંતીઓ, વેદાંતને કદાચ સમજતા હશે કે નહીં, એના કરતાં ઘણી વધારે આત્મીયતાથી, ઇટ ઇઝ વન વિથ ધેમ એન્ડ ધે આર વન વિથ ધીસ, એટલી એ સિવાય આ બધી વસ્તુઓ લખી ના શકાય. એટલે એ પોતે એ છે અને લખે છે. ઓવર એન્ડ અબાઉ એમણે આ ભક્ત એટલે આ પાસું એવું મહાન આત્મસાત કરેલું છે ભક્તિનું પણ. હા, અદભુત પુરુષો છે આ બધા, બધા એટલે મને એટલા ઓળખીતા લાગે છે, ખબર નહીં, મારે કોઈ લેવા દેવા નથી, પણ બધા મારા એકદમ આમ. સાધક પોતાની શક્તિથી, પોતાના બળ અને સંકલ્પથી, કેવળ પોતાના નિશ્ચયથી પૂર્ણ સમર્પણ કરી શકતો નથી. સમર્પણ પણ એક ક્રિયા છે અને એનો કરનારો અસમર્પિત રહી જાય છે. આવી સ્થિતિમાં અંતરાત્માનું પૂર્ણ સમર્પણ ત્યારે થાય છે જ્યારે ભગવાન સ્વયં આવીને એના સંકલ્પનો સ્વીકાર કરે છે અને સંકલ્પ કરનારાનો પણ સ્વીકાર કરે છે. તુભ્યમ એવા સમર્પય, હું તને સમર્પિત કરું છું, તું આમ આપો તો કંઈ લેનારું હોવું જોઈએ ને, તે સંકલ્પ સ્વીકારે છે. તો પેલો બલિરાજા તો રહી જ ગયો ને, બલિરાજાએ ત્રણ પગલાં જમીન આપી, તો ત્રીજું પગલું ક્યાં મૂક્યું? તો પદમ તૃતીયમ કરું શીર્ષણી મે નિજમ. ભગવાન કહે છે, છેતરે છે મને કે ત્રણ પગલાં જમીન આપવાનું કહીને બે જ પગલાં આપી, ત્રીજું પગલું ક્યાં મૂકું? કે ભગવાન છેતરતો નથી, યદિ ગલિકમ, મારું વચન તમે જો જૂઠું માનતા હોય તો એવું ના માનશો. પદમ તૃતીયમ કરું શીર્ષણી મે નિજમ, આપણો ત્રીજો ચરણ છે એ મારા મસ્તક ઉપર પધરાવો. એટલે ઠેકો લઈને બેઠો છે નારાયણ કે આપવા માગતો હોય એનું હું ઝૂંટવીને રહીશ. એ આપવું ના આપવું આપવું, પાછો ઘણી વાર આ બતાવીને પાછું ખેંચી લે, બધું કરે માણસ. તો નારાયણ જ્યારે જાણે કે એને આપવું જ છે તો પછી છીનવીને લઈ લે છે. સંકલ્પ કરનારનો પણ સ્વીકાર કરે છે ત્યારે સમર્પણ પૂર્ણ થાય છે. સાધકનું કર્તવ્ય છે પૂર્ણ સમર્પણની તૈયારી, એને પૂર્ણ તો ભગવાન જ કરે છે. નદીનું કામ છે સમુદ્રને મળવા જવું, પણ સમુદ્રને મળવા જાય ત્યારે સમુદ્ર લેવા આવે છે. બધી જગ્યાએ તમે આ જાડેશ્વરથી પણ આગળ, એટલે કબીરવડ, શુક્લતીર્થ, ત્યાં સુધી દરિયો આવે છે. કતપોરથી એટલે ભરૂચથી તો કેટલું દૂર છે હજુ દરિયો, પણ ત્યાંથી દરિયાની ભરતી આવે તો છેક આ ભરૂચને જાડેશ્વરને પછી કબીરવડ શુક્લતીર્થ બધે સુધી પાણી. એટલે હું ઘણી વાર બેસું ને તમને તો એક પાણી આમ જાય છે કે આમ જાય છે ખબર ના પડે, એટલે ઘણી વાર આમ જોતું દેખાય ને ઘણી વાર આમ જોતું દેખાય, પછી ખબર પડે કે નદી આવે છે ત્યારે આમ જાય છે પણ ભરતી આવે છે ત્યારે આમ જાય છે. તો નદી સમુદ્રને મળે છે કે દરિયો લેવા આવે છે? નદીએ એક જ કામ કરવાનું. કે હમણાં એક કવિતા સરસ મેં વાંચી હતી, એટલે નદી જે પર્વત ઉપરથી નીકળી છે એ પર્વત ઉપર કેટલા ઝાડમાં આગ લાગી છે, ક્યાં કેટલી એની જરૂરિયાત છે. નદી કશું કરી શકતી નથી, એમ તો દરિયાને જ મળવાનો છે, એના કાંઠા બંધાયેલા છે. એટલે પોતાના સ્વજનોને કોઈનું કશું કર્યા વગર બસ એને દરિયો 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 સીધી પહોંચી જાય છે, દરિયોને લેવા આવી જાય છે સામે, ત્યારે એનું સમર્પણ પૂરું થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ આમ તો લીલા પુરુષોત્તમ છે, છતાં પણ જ્યારે એ લીલા પોતાની પ્રગટ કરે છે ત્યારે મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી, સ્થાપના જ કરે છે. વિધિનું અતિક્રમણ કરીને કોઈ સાધનાના માર્ગમાં અગ્રસર થઈ શકતું નથી. બરાબર, એવા સુંદર ટ્રેડિશનલ માણસો. સો આપણે માને કે આમ ઠેલો મારી દઈએ, લાત મારીએ, કોઈને આમ તેમ કરીને પહોંચીને ઘૂસી જઈએ ને, આ બધી કોઈ ઘૂસણખોરી હોતી જ નથી આની અંદર. વિધિ વિધાનનું અતિક્રમણ કરીને, પતિ પત્નીનો અન્યાય કરીને, પત્ની પતિને અન્યાય કરીને, બંને છોકરાનો અન્યાય કરીને, મા બાપને રડતા, ક્યાંય કશુંક અંચય કશુંક પણ કરીને, તો અંચય કરીને એ વિધિમાં શાસ્ત્રોક્ત સૂચનાઓમાં અંચય કરીને કોઈ આગળ ચાલી શકતું નથી. પરંતુ હૃદયની નિષ્કપટતા, સચ્ચાઈ અને સાચો પ્રેમ વિધિના અતિક્રમણને પણ શિથિલ કરી દે છે. એ કન્યાઓનો પ્રેમ બહુ સાચો હતો, એટલે વિધિમાં થોડીક ભૂલ થઈ હતી તો ભગવાને એ ભૂલનું માર્જન કર્યું, કારણ કે એમના દિલનો પ્રેમ એકદમ સાચો હતો. એ જાણી જોઈને અતિક્રમણ નહોતી કરતી, એમને ખબર નહોતી.
ગોપીઓ શ્રીકૃષ્ણને પ્રાપ્ત કરવા માટે જે સાધના કરતી હતી એમાં એક ત્રુટિ હતી. એ શાસ્ત્ર મર્યાદા અને પરંપરાગત સનાતન મર્યાદાનું ઉલ્લંઘન કરીને નગ્ન સ્નાન કરતી હતી. જો કે એમની આ ક્રિયા અજ્ઞાનપૂર્વકની જ હતી, તથાપિ ભગવાન દ્વારા એનું માર્જન થવું આવશ્યક હતું. ભગવાને ગોપીઓને એનું પ્રાયશ્ચિત્ત પણ કરાવ્યું. જે લોકો ભગવાનના પ્રેમના નામ ઉપર વિધિનું ઉલ્લંઘન કરે છે એમણે આ પ્રસંગ ધ્યાનથી વાંચવો જોઈએ અને ભગવાન શાસ્ત્ર વિધિનો કેટલો આદર કરે છે એ જોવું જોઈએ. વૈધી ભક્તિનું પર્યવસાન રાગાત્મિકા ભક્તિમાં છે. વૈધી ભક્તિ આચમની લેવાની કહી લીધી, આરતી ઉતારવાની કહી ઉતારી, નૈવેદ્ય ધરાવવાનું કહ્યું એટલે ધરાવ્યું, આ વૈધી ભક્તિ. પણ પછી એને રાગ એવો જન્મે, એનું પરિણામ એ આવે કે રાગ જન્મે એટલે વિધિમાં ના કહ્યું હોય તો એને લાલાને પ્રેમ કરવાનું મન થઈ જાય, રાગાત્મિકા ભક્તિ. અને રાગાત્મિકા ભક્તિ પૂર્ણ સમર્પણના રૂપમાં પરિણત થાય છે. ગોપીઓએ વૈધી ભક્તિનું અનુષ્ઠાન કર્યું, એનું હૃદય તો રાગાત્મિકા ભક્તિથી ભરેલું હતું જ. હવે પૂર્ણ સમર્પણ થવું જોઈએ. ચિરહરણ દ્વારા એ કાર્ય સંપન્ન થાય છે. ગોપીઓએ જેમને માટે લોક પરલોક સ્વાર્થ પરમાર્થ જાતિ કુળ પૂર્વજન પરિજન અને ગુરુજનોની પરવા નહોતી કરી. જેમની પ્રાપ્તિ માટે જ એમનું આ મહાન અનુષ્ઠાન છે, જેમના ચરણોમાં એમણે પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરી રાખ્યું છે, જેમને નિરાવરણ મિલનની એકમાત્ર અભિલાષા છે, એમને નિરાવરણ રસમય ભગવાન શ્રીકૃષ્ણની સામે એ નિરાવરણ ભાવથી ન જઈ શકવો શું આ એમની સાધનાની અપૂર્ણતા નથી? છે, અવશ્ય છે. અને આ સમજીને જ ગોપીઓ નિરાવરણ રૂપથી એમની સામે ગઈ. હવે ગોપી એટલે સ્ત્રી અને કૃષ્ણ એટલે પુરુષ એવું સમજીને વિચાર કરીશું તો બહુ મુશ્કેલ પડશે આ વસ્તુ. એટલે જીવ અને ઈશ્વર બંને વચ્ચે પેલો અવિદ્યાનો આવે એવું કરે તો શુષ્ક બની જશે. એટલે કૃષ્ણનું ગોપીનું નામ રાખવું સારું છે, પણ એ રાખવા છતાં આવરણ એટલે શું? તો કૃષ્ણ અને ગોપીના ભાગની ભાષામાં તો આવરણ એટલે વસ્ત્ર જ કહેવું પડે. અને ત્યારે જરા વિચિત્ર લાગે આપણને કે આવી કેવી વાત છે. એટલે જીવ અને ઈશ્વર એની વચ્ચેનું આવરણ છે. આ બંનેને ભેગા થવું જેમ પાણી, માનો ને આ બાજુ પાણી છે આ બાજુ પાણી છે, વચ્ચે બરફની દિવાલ થઈ ગઈ છે, બરફની દિવાલ છે અને બે બાજુ પાણી છે, એ બંને પાણીને ભેગા થવું છે, શું કરવાનું? બરાબર, સમ કંઈક આવા પ્રકારની વસ્તુ. અને બંને પાણી પોતાને સલામત માને છે પેલા આવરણથી કે ના ના ખુલ્લું થઈ જાય કેવા થઈ જઈશું, એટલે ખુલ્લું તો થવાય જ ના, એટલે બરફના આવરણથી પોતાને એ સલામત માને છે. શ્રી કૃષ્ણ ચરાચર પ્રકૃતિના એકમાત્ર અધીશ્વર છે. સમસ્ત ક્રિયાઓના કરતા ભોક્તાને સાક્ષી પણ એ જ છે. એવો એક પણ વ્યક્ત કે અવ્યક્ત પદાર્થ નથી જે કોઈ પડદા વગર એમની સામે ના હોય. સો કૃષ્ણ એ કોઈ માણસનો કે કોઈ કોઈ નામ રૂપનું નામ છે? કોઈ રૂપનું નામ નથી કૃષ્ણ, કોઈ રૂપનું નામ નથી. પેલા સત કૃષિર્ભુવાચક શબ્દ નશ્ચ નિર્વૃતિવાચક તયોરૈક્યમ સદાનંદ કૃષ્ણ ઇતિ અભિધીયતે. ત્રિકાલા બાધિતમ સત્યમ એનું નામ કૃષ્ણ છે. સો સચ્ચિદાનંદ રૂપાય એ સચ્ચિદાનંદ સ્વરૂપ સત્યમ પરમ ધીમહિ. તો ભાગવત સત્યનો ગ્રંથ છે, સચ્ચિદાનંદનો ગ્રંથ છે, એનું નામ કૃષ્ણ છે. હા, એટલે ઘટ નામનું રૂપ આ છે ને, એમ કૃષ્ણ નામનું રૂપ કયું છે? તો પેલું મુરલી મનોહર એનું રૂપ ન નહીં, એનું રૂપ સચ્ચિદાનંદ છે. બરાબર, એ પદનો પદાર્થ સચ્ચિદાનંદ છે, કૃષ્ણ પદનો. અને એટલા માટે કોઈ પણ વસ્તુને એની વચ્ચે પડદો નથી. જેમ કે માટીને ઘડા વચ્ચે પડદો ખરો કે નહીં? માટીને કોળિયા વચ્ચે, માટીને સપોરા વચ્ચે, માટીને કુંડા વચ્ચે. બરાબર, માટીને કુંડામાં તો કંઈ નાનું, દોરડીને સાપ વચ્ચે આપણું ઉદાહરણ વિવર્તનું છે. રજ્જુને સર્પ વચ્ચે પડદો કયો? બરાબર ને, એટલે રજ્જુની સામે સાપ માનતો હોય કે હું જુદો છું, હું તો સાપ જ છું, અને ભૂછિદ્ર માને કે હું ભૂછિદ્ર છું, અને પુષ્પમાળા માને કે હું પુષ્પમાળા છું. પણ દોરડીને અને પુષ્પમાળા, દોરડી અને ભૂછિદ્ર, દોરડી અને રજ્જુ વચ્ચે કોઈ અંતર નથી. બરાબર, ત્યાં કોઈ આવરણ છે નહીં. એટલે સાપ માને કે હું મારી જાતને ઢાંકું છું અને ભૂછિદ્રને ભેગો નથી કરતો, એ જે માનવું હોય તે માને, રજ્જુ જોડે બધાનો નિરાવરણ સંબંધ છે.
એ જ સર્વવ્યાપક સર્વાંતર્યામી છે, ગોપીઓના ગોપોના અને નિખિલ વિશ્વના એ જ આત્મા છે. એમને સ્વામી, ગુરુ, પિતા, માતા, સખા, પતિ વગેરેના રૂપમાં માનીને લોકો એમની જ ઉપાસના કરે છે. ગોપીઓ એ જ ભગવાનને જાણી સમજીને કે આ ભગવાન છે, એ જ યોગેશ્વરેશ્વર છે, ક્ષર અક્ષર અતીત પુરુષોત્તમ છે, પતિના રૂપમાં પ્રાપ્ત કરવા ચાહતી હતી. વિચાર તો કરો કેવું આમ, એટલે પેલું સ્પષ્ટ છે કે હું ઘડો છું અને મારે માટીને મળવું છે, બરાબર. ગોપી જાણે છે કે હું નામરૂપ છું, પણ કયું નામરૂપ છું? સચ્ચિદાનંદ ઉપર આરોપિત નામ છું અને મારે મારા અધિષ્ઠાનને મળવું છે, સ્પષ્ટ સમજ છે એમને. આવી આવી વાર્તા પણ હોય, આવું સત્ય પણ હોય, આવું ધારો કે ગોપીઓ સ્ત્રીઓ હોય અને એને આવી સમજ હોય કે આવો કૃષ્ણ છે અને મારે મળવો છે, અને સચ્ચિદાનંદને અવરૂપ આપી શકી હોય પોતાના આરાધ્ય બનાવવા પૂરતું, તો પણ કેવી અદ્ભુત વસ્તુ છે ને કે સચ્ચિદાનંદને કૃષ્ણનું રૂપ આપવું. કારણ કે પ્રેમ કોને કરવો? સચ્ચિદાનંદ જાણવું હોય તો શું, કોના દ્વારા, કયા માધ્યમ દ્વારા? તો કૃષ્ણ નામનું માધ્યમ આપી શકે આપણા મહાપુરુષો, કેવી મહાન વસ્તુ છે. શ્રીમદ ભાગવતના દશમ સ્કંદનો શ્રદ્ધાભાવથી પાઠ કરી જઈએ ત્યારે આ વાત બહુ સ્પષ્ટ થઈ જાય છે કે ગોપીઓ શ્રી કૃષ્ણના વાસ્તવિક સ્વરૂપને જાણતી હતી, ઓળખતી હતી. વેણુ ગીત, ગોપી ગીત, યુગલ ગીત અને શ્રી કૃષ્ણના અંતર્ધાન થવા ઉપર ગોપી ગીતમાં પણ સ્પષ્ટ શ્લોકોમાં એ જાણે છે. અંદર આત્મદુઃખ નખલું ગોપિકાનંદનો ભવાન અખિલ દેહીના અંતરાત્મદુઃખ. ખરેખર તમે ગોપિકાનંદન નથી, બધા દેહીના અંતરાત્મદુઃખ. એટલે ગોપીઓ સ્પષ્ટ ઓળખે છે એમને ભગવાનના સ્વરૂપને. અંતર્ધાન થયા ત્યારે ગોપીઓના અન્વેષણમાં આ વાતો કોઈ પણ માણસ સ્પષ્ટ સાંભળી સમજી શકે છે. જે લોકો ભગવાનને ભગવાન માને છે, એમની સાથે સંબંધ રાખે છે, એમને સ્વામી, સુહૃદ વગેરે રૂપમાં સ્વીકારે છે, એમના હૃદયમાં ગોપીઓના આ લોકોત્તર માધુર્ય સંબંધ અને એની સાધના પ્રત્યે શંકા થઈ શકે કેવી રીતે? ગોપીઓની આ દિવ્ય લીલાનું જીવન ઉચ્ચ શ્રેણીના સાધકને માટે આદર્શ જીવન છે. શ્રી કૃષ્ણ જીવના એકમાત્ર પ્રાપ્તવ્ય સાક્ષાત પરમાત્મા છે. આપણી બુદ્ધિ, આપણી દૃષ્ટિ દેહ સુધી જ સીમિત છે. આથી આપણે શ્રી કૃષ્ણ અને ગોપીઓના પ્રેમને પણ કેવળ દૈહિક અને કામના કલુષિત સમજી બેસીએ છીએ. એ અપાર્થિવ અને અપ્રાકૃત લીલાને આ પ્રકૃતિના રાજ્યમાં ખેંચી લાવવું એ આપણી સ્થૂળ વાસનાઓનું જ હાનિકારક પરિણામ છે. જીવનું મન ભોગાભિમુખ વાસનાઓથી અને તમોગુણી પ્રવૃત્તિઓથી અભિભૂત રહે છે, એ વિષયોમાં જ આમ તેમ ભટક્યા કરે છે અને અનેક પ્રકારના રોગ શોકથી આક્રાંત રહે છે. જ્યારે ક્યારેક પુણ્ય કર્મોના ફલોનો ઉદય થતાં ભગવાનની અચિંત્ય અહૈતુકી કૃપાથી વિચારનો ઉદય થાય છે, ત્યારે જીવ દુઃખ જ્વાળાથી બચવા માટે અને પોતાના પ્રાણોને શાંતિમય ધામમાં પહોંચાડવા માટે ઉત્સુક થઈ જાય છે. એ ભગવાનના લીલાધામોની યાત્રા કરે છે, સત્સંગ મેળવે છે અને એના હૃદયને તરફડતી એ આકાંક્ષાને લઈને જે અત્યાર સુધી સુષુપ્ત હતી, જાગીને બહુ વેગથી પરમાત્માની દિશામાં ચાલી નીકળે છે. ચિરકાળથી વિષયોનો જ અભ્યાસ હોવાને કારણે વચ્ચે વચ્ચે વિષયોના સંસ્કારને સતાવે છે અને એને વારંવાર વિક્ષેપોનો સામનો કરવો પડે છે. પરંતુ ભગવાનની પ્રાર્થના, કીર્તન, સ્મરણ, ચિંતન કરતા કરતા ચિત્ત રસવાળું થતું જાય છે અને ધીમે ધીમે એને ભગવાનની સન્નિધિનો અનુભવ પણ થવા લાગે છે. થોડો રસનો અનુભવ થતાં જ ચિત્ત બહુ વેગથી અંતરદેશમાં પ્રવેશ કરી જાય છે અને ભગવાન માર્ગદર્શકના રૂપમાં સંસાર સાગરથી પાર લઈ જનારી નાવડી પર કેવટના રૂપમાં, અથવા એમ કહો કે સાક્ષાત ચિત્ત સ્વરૂપ ગુરુદેવના રૂપમાં પ્રગટ થઈ જાય છે. બરાબર એ જ ક્ષણે અભાવ, અપૂર્ણતા અને સીમાનું બંધન નષ્ટ થઈ જાય છે, વિશુદ્ધ આનંદ, વિશુદ્ધ જ્ઞાનની અનુભૂતિ થવા લાગે છે. ગોપીઓ
જે હજુ સાધન સિદ્ધ થઈને ભગવાનની અંતરંગ લીલામાં પ્રવિષ્ટ થનારી હતી, ચિરકાળથી શ્રી કૃષ્ણના પ્રાણોમાં પોતાના પ્રાણને મેળવી દેવા ઉત્કંઠિત છે, સિદ્ધ લાભની સમીપ પહોંચી ચૂકી છતાં નિત્ય સિદ્ધ હોવા છતાં. એમના હૃદયના સમસ્ત ભાવોના એકાંત જ્ઞાતા શ્રી કૃષ્ણ વાંસળી વગાડીને એમને આકૃષ્ટ કરે છે, અને જે કંઈ એમના હૃદયના બચ્યા ખૂચા પુરાણા સંસ્કાર છે જાણે એને ધોઈ નાખવા માટે સાધનામાં લગાવે છે. એમની કેટલી દયા છે, એ પોતાના પ્રેમીઓને કેટલો પ્રેમ કરે છે આ વિચારીને ચિત્ત મુગ્ધ થઈ જાય છે, ગદગદ થઈ જાય છે. શ્રી કૃષ્ણ ગોપીઓના વસ્ત્રોના રૂપમાં એમના સમસ્ત સંસ્કારોના આવરણ પોતાના હાથમાં, એવું છે કે ભગવાનની ગોપીઓ નાવા ગઈ છે અને ભગવાને આવીને બધી ગોપીઓના વસ્ત્રો લઈ લીધા, પોતાના ખભા પર નાખ્યા અને પછી કદમના ઝાડ ઉપર, જે નજીક જ હતું, ઉપર ચડી ગયા બધા ભાઈબંધોની સાથે. એટલે કહે છે કે શ્રી કૃષ્ણ ગોપીઓના વસ્ત્રોના રૂપમાં એમના સમસ્ત સંસ્કારોના આવરણ પોતાના હાથોમાં લઈને પાસે જ કદંબના વૃક્ષ પર ચડીને બેસી ગયા. ગોપીઓ જળમાં હતી, એ જળમાં સર્વવ્યાપક સર્વદર્શી ભગવાન શ્રી કૃષ્ણથી જાણે કે પોતાને ગુપ્ત સમજતી હતા. ઘોડો પાણીમાં જતો રહે અને એમ થાય કે માટીથી ઢંકાઈ ગયો છું. બરાબર, બહાર માટીનો મોટો પર્વત છે, માનો કે બહાર માટીનો પર્વત છે અને ઘડો પાણીની અંદર છે, અને ઘડો માને છે કે હું માટીથી મારી જાતને સંતાડું છું કે માટી સામે ખુલ્લા જઈએ કેવું લાગે. બરાબર, સમ સચ થિંગ. કારણ કે પાણી પણ સચ્ચિદાનંદ છે, કૃષ્ણ સચ્ચિદાનંદ છે, ગોપી સચ્ચિદાનંદ છે, અને ગોપીને એમ કે હું મારી જાતને પાણીમાં ઢાંકું છું, પાણી તો તારો બાપ નારાયણ બેઠો જ છે ને, પણ પાણીમાં ઢાંકવાનું શું છે. એટલે ગોપી એમ સમજતી હોય કે પાણીમાં હું સુરક્ષિત છું કે પાણીમાં હું આચ્છાદિત છું, કોઈ રીતે એટલે એની ભૂલ છે. ભૂલી ગઈ હતી એ જાણે કે આ તત્વની ભૂલી ગઈ હતી કે શ્રી કૃષ્ણ જળમાં જ નથી, સ્વયં જળ સ્વરૂપ પણ નારાયણ છે. એમના પુરાણા સંસ્કાર શ્રી કૃષ્ણની સામે જવામાં બાધક થઈ રહ્યા હતા, એ શ્રી કૃષ્ણને માટે બધું તો ભૂલી ગઈ હતી, પણ પોતાને ભૂલી નહોતી. મારું કેવું દેખાશે, તો હું તો બેઠો જ રહ્યો ને હજુ, મારી આબરૂ, અરે મારી આબરૂ જશે તો જશે, શી વાત છે. લોક લાજ ગઈ, કુળ લાજ ગઈ, બધું તો ગયું, પણ મારું શું, હું તો હજુ રહી ગયો ને, તો ભગવાનને મળવું છે અને હજુ હું તો બાકી રહી ગયો છું ને. એ ચાહતી હતી તો કૃષ્ણને, પરંતુ એમના સંસ્કાર વચમાં એક પડદો નાખી રાખવા માંગતા હતા. પ્રેમ, પ્રેમી અને પ્રિયતમની વચ્ચે એક પુષ્પનો પણ પડદો રાખવા ઈચ્છતો નથી. પ્રેમની પ્રકૃતિ છે સર્વથા વ્યવધાન રહિત અબાધ અનંત મિલન. જ્યાં સુધી પોતાનું સર્વસ્વ એનો વિસ્તાર ચાહે ગમે તેટલો હોય, પ્રેમની જ્વાળામાં ભસ્મ કરી દેવામાં આવતું નથી, ત્યાં સુધી પ્રેમ અને સમર્પણ બંને જ અપૂર્ણ રહે છે. પતિ પત્ની આને માટે પરણે છે અને પેલો એનું ડબલું જુદું રાખે અને પેલી એનું જુદું રાખે, અને એટલે બે મટીને એક ના થાય તો એમનો પ્રેમ થયો કે બધા પોતાને બધી પૈસા તો મુખ્ય જુદા રાખે જ રાખે. અને પૈસા એટલે મારી સલામતી સ્વતંત્ર અને તારી સલામતી સ્વતંત્ર, એવું ને કે તારી સલામતીમાં મારી સલામતી ને આવી ગઈ ભાઈ, અને મારામાં તારી ને આવી ગઈ, શું શું બધું એટલે શું જુદો રાખે મને ખબર નથી, પણ ટૂંકમાં બધું પોતાનો વ્યવહાર જે રાખતા હશે તે. પણ કેવી સુંદર તક મળે છે સમર્પણને માટેની, ઉત્તમ તક ગ્રસ્ત લોકોને આપવામાં આવે છે. પણ કમનસીબે આ જ અહંકાર જે અહીં નડે છે ત્યાં પાછું ઉભો રહે છે, ના હોય એમ કે બધું ના આપી દેવાય, અરે એ તો બધું કે આવું બધું, એટલે બધા પોતાનું. મહારાષ્ટ્રી કહે છે કે કોઈ પતિ એસા નહીં કે સબ પત્ની કે સામને ખોલતા હે, તો એ પત્ની એસે નહીં કે પતિ. મહારાષ્ટ્રી એટલે આ બધા મહાત્મા હોય તો એ તો ગ્રસ્થ પણ હતા જ, પણ ગ્રોસ્થ ના હોય તો એમને કે શરમ નથી. સ્વરૂપ આમણા શંકરાચાર્ય મહારાજ નથી ગ્રોસ્થ, પણ જોઈએ એટલી વસ્તુ એ કહી શકે, બહુ પ્રેમથી કહી શકે છે. એટલે હું અને મારું, મને એમ થાય કે પતિની ચિંતાથી સ્વતંત્ર પત્નીની ચિંતા એટલે શું, અને પત્નીની ચિંતાથી સ્વતંત્ર પતિની ચિંતા એટલે શું, અને બાળકોની ચિંતાથી સ્વતંત્ર મા બાપની ચિંતા એટલે શું, એવું હોય જ કેવી રીતે શકે. તો એને પરિવાર કેવી રીતે કહેવાય, કુટુંબ કેવી રીતે કહેવાય, ગૃહસ્થ કેવી રીતે કહેવાય. પણ આ તો બધી આના કરતા ઊંચી લાગતી હશે વસ્તુઓ,
એટલી ઊંચી વસ્તુ કે એવું એવું ના હોય માતાજી, તો બધી વાતો છે. આજકાલ તો બધા આવું જ રાખે, બધાને બધાનું જુદું જ હોય, એવું બધું. ત્યાં સુધી પ્રેમ અધૂરો છે. આ અપૂર્ણતાને દૂર કરતા શુદ્ધ ભાવથી પ્રસન્ન થયેલા શુદ્ધ ભાવ પ્રસાદિત. શ્રી કૃષ્ણે કહ્યું કે મને અનન્ય પ્રેમ કરનારી ગોપીઓ, કે એકવાર, કેવળ એકવાર તમારા પોતાના સર્વસ્વને અને તમને પોતાને પણ ભૂલીને મારી પાસે આવો તો ખરા. તમારા હૃદયમાં જે અવ્યક્ત ત્યાગ છે, ભગવાને કહ્યું કે તમે બહાર આવીને વસ્ત્રો લઈ લો. શું ગોપીઓએ બહુ ધમકી આપી, આપે છે કે નહીં વસ્ત્રો, કે નહીં આપું. નંદ બાબાને કહી આવી, શું કહી આવી, જાણે મને બીક લાગતી હશે નંદ બાબાની, નીકળીને જાય કેવી રીતે કહેવા. પછી કે કંઈ નહીં આપને કૃષ્ણ, કે બહાર આવીને લઈ જાઓ. એટલે ગોપીઓને બહાર આવતા સંકોચ થાય છે, બહાર કેવી રીતે આવીએ. એટલે એ કહે છે તમારા હૃદયમાં જે અવ્યક્ત ત્યાગ છે એને એક ક્ષણ માટે વ્યક્ત કરો. શું તમે મારે માટે એટલું પણ ના કરી શકો? અને કેવી આમ બ્લેકમેઇલિંગ કે એક્સપ્લોઇટેશન કે શોષણ જે કહેવું હોય તો કહી શકાય. આમાં બધું જ જોઈ શકાય ને. સામે જે પેલા સવારે પેલો કોણ છે ભાઈ, ઇન્દ્ર અને ગદ્યંગ આથર્વણ ઋષિ, દૈવ કયા છે, દૈવ આથર્વણ સમથિંગ. સો એટલે એટલે શિષ્ય જો ના પહોંચી વળ્યો અને મહદઅંશે ના જ પહોંચી વળે તો પસ્તાળ પાડવા માટે ગુરુ જ હોય, બીજા કોણ હાથમાં હોય. ઘર બાર તો છોડીને મૂક્યા જ છે. એટલે હવે શિષ્ય જો ગુરુ જે ઊંચાઈ બતાવે છે ઊંચાઈએ ના પહોંચી શકે તો તો આવીશ બન્યો બિચારા ગુરુનો. એટલે એ જ દશા અમારે રહેવાની. એટલે તું મને છોડાવવા માંગે છે, અમને બહુ બનાવી દેવા માંગે છે, રસ્તે રખડતા કરવા માંગે, તને એમ કે છોડી, તને બધું મળી જાય, અમારું તમારો આશ્રમ મોટો થઈ જાય, તમને એમ કે અમે છોડીએ, તમારો આશ્રમ પછી મોટો એટલા માટે છોડાવવું છે, ભાવ બનાવવા છે, નથી આપવાના જાઓ, વગેરે વગેરે. એટલે એટલે આવું થવાનું છે, આવું જ હોય. શું તમે આટલો ત્યાગ મારે માટે નથી કરી શકતા? ગોપીઓ જાણે કે કહે છે શ્રી કૃષ્ણ, અમે અમારી જાતને કેવી રીતે ભૂલીએ? અમારી જન્મો જન્મની ધારણાઓ અમને ભૂલવા દે તો ને. અમે સંસારના અગાધ જળમાં આકંઠ મગ્ન છીએ. ઠંડીનું કષ્ટ પણ છે, અમે આવવા ઈચ્છીએ તો પણ આવી શકતા નથી. હે શ્યામ સુંદર, હે પ્રાણોના પ્રાણ, પ્રાણસ્ય પ્રાણ, અમારું હૃદય તમારી સામે ઉન્મુક્ત છે. અમે તમારી દાસીઓ છે, અશુલ્ક દાસી કાહા. જયતિ તેધિકમ જન્મના વ્રજન શયત ઇન્દિરા શશ્વદત્રહી દૈત દૃશ્યતા દીક્ષુતાવકાહા ત્વયિ ધૃતા સવઃ ત્વાં વિચિન્વતે. પછી શરદુદાશયે સાધુ જાત સત સરસિદોદર શ્રી મુષાદુષા સુરતનાથ તે શુલ્ક દાસિકા. હે સુરતનાથ તે અશુલ્ક દાસી, તારી મફતની દાસીઓ છીએ. તો જે કહેતે કરીએ પણ બહાર નહીં નીકળીએ. હવે જે કહેતે કરીએ ને આમ શરત કહી દેવી પહેલા કે જો ભગવાન યુદ્ધ નહીં કરો હા, બાકી તમે જે કહેશો એ કરીશ. તો શરત મૂકવીને પછી શિષ્ય તે હમ કહેવાનો અર્થ જ ક્યાં રહ્યો? એમ શરત પહેલી કે પાણીમાંથી બહાર નહીં નીકળીએ, બાકી તમે જે કહેશો તે કરીશું. સો અમારું હૃદય તમારી સામે ઉન્મુક્ત છે, અમે તમારી દાસીઓ છીએ, તમારી આજ્ઞાઓનું પાલન કરીશું, પણ અમને નિરાવરણ કરીને તમે તમારી સામે ના બોલાવશો. સાધકની આ દશા, ભગવાનને માગવા અને સાથે જ સંસારને ન છોડવો. સંસ્કાર સંસાર સંસ્કાર આપણે સંસારમાં તો પત્ની બધું છોડવા તૈયાર જ છું ને હું, પણ અંદર તો બધું પકડેલું છે કે હું કોણ છું, હું માણસ છું, હું સ્ત્રી છું, પુરુષ છું, બ્રાહ્મણ છું, ક્ષત્રિય, તો અંદર હું તો પકડી જ રાખ્યો છે અને બધું છોડી મૂક્યું છે. તો શું છોડ્યું છે? એટલે સંસ્કાર પકડ્યા એટલે સંસાર બધો પકડાઈ ગયો. સંસ્કારોમાં જ ખોવાયેલા રહેવો, માયાને પડદાને બનાવી રાખવો, આ મોટી દ્વિવિધાની દશા છે. ભગવાન આજ શીખવે છે કે સંસ્કાર શૂન્ય થઈને, નિરાવરણ થઈને, માયાનો પડદો હટાવીને મારી પાસે આવો. અરે તુમ્હારે મોહ કા પડદા તો મેને છીનહી લીયા હે ને. એવું પણ નથી કે આવરણ છે, આવરણ તો નથી, આપણે માનીએ છીએ કે આવરણ છે. આવરણ હોત તો જુદી વાત હતી. માટી તો ઘડાને ઘડો માને છે કે આવરણ છે, માટી તો જુએ જ છે કે ઘડો નું એક જ છે. સો આવરણ હોવું એ પણ કલ્પના છે કેવળ.
તુમ્હારા પડદા તો છીનહી લ્યા હૈ, તુમે ઉસ પડદે કે મોહ મેં ક્યો પડી હો. આ પડદો જ તો પરમાત્મા અને જીવની વચ્ચે મોટું વ્યવધાન છે. યે હટ ગયા બડા કલ્યાણ હો ગયા. અરે છૂટ ગયા તો કોઈ બાત નહીં, બહુત અચ્છી બાત હો ગઈ. અબ તુમ મેરે પાસ આવો તભી તુમ્હારી ચિર સંચિત આકાંક્ષાએ પૂરી હો સકેંગી. પરમાત્મા શ્રી કૃષ્ણ કા યહ આહવાન, આત્મા કે આત્મા પરમ પ્રિયતમ કે મિલન કા યહ મધુર આમંત્રણ, ભગવત કૃપા સે જિસકે અંતરદેશ મેં પ્રકટ હો જાતા હૈ, વહ પ્રેમ મેં નિમગ્ન હોકર સબ કુછ છોડ કર, છોડના ભી ભૂલ કર પ્રિયતમ શ્રી કૃષ્ણ કે ચરણો મેં દોડ આતા હૈ. ફિર ના ઉસે અપને વસ્તુઓ કે સુધી રહેતી હૈ ઓર ના લોગો કા ધ્યાન, ના વહ જગત કો દેખતા હૈ ના અપને કો. જગત છોડ્યું પણ હું નથી છોડ્યો ને, જગત પણ છૂટ્યો ને હું છૂટ્યો. યહ ભગવત પ્રેમ કા રહસ્ય હૈ, વિશુદ્ધ ઓર અનન્ય ભગવત પ્રેમ મેં એસા હોતા હી હૈ. ગોપિયા આઈ શ્રી કૃષ્ણ કે ચરણો કે પાસ, મૂક ભાવ સે ખડી હો ગઈ. ઉનકા મુખ લજ્જા અવનત થા, યત કિંચિત સંસ્કાર શેષ શ્રી કૃષ્ણ કે પૂર્ણ. આમ આંખ ઊંચી કરીને જોતી નહોતી, ગોપીઓ નીચે જોઈને ઊભી છે, શરીર ઢાંક્યું પણ છે એમણે. પૂર્ણ આભિમુખ્યમાં પ્રતિબંધ હો રહા થા, શ્રી કૃષ્ણ મુસ્કુરાએ. ઉન્હોને ઇશારે સે કહા, ઇતને બડે ત્યાગ મેં યહ સંકોચ કલંક હૈ, તુમ તો સદા નિષ્કલંકા હો, તુમે ઇસકા ભી ત્યાગ, ત્યાગ કે ભાવ કા ભી ત્યાગ, ત્યાગ કી સ્મૃતિ કા ભી ત્યાગ કરના હોગા. સો નેતિ નેતિ એમાં મૂર્તમ ચૈવા મૂર્તમ ચ, તો મૂર્ત અમૂર્ત અને મૂર્ત અમૂર્તનો અભાવ વિપસા એ મૂર્તના નિષેધ માટે નેતિ, અમૂર્તના નિષેધ માટે નેતિ. પણ બે વખતનું નીતિ વિપસા કહે છે. વિપસા એટલે નેતિ 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 એટલે કે મૂર્તા મૂર્તનો અભાવ પણ નથી, એટલે પકડ્યું તો નથી છોડ્યું નથી, છોડવાનો ભાવ પણ કે મારું આટલું હતું ને, આમ લાખો રૂપિયા અમે તો આપી દીધા દાનમાં તો લાખો રૂપિયા છૂટ્યા નથી, એટલે ત્યાગનો ભાવ પણ કલંક છે. ત્યાગની સ્મૃતિનો પણ ત્યાગ, ત્યાગના અહંકારનો પણ ત્યાગ. ગોપીઓ કે દૃષ્ટિ શ્રી કૃષ્ણ કે મુખ કમલ પર પડી. શરમ કરતા કરતા એકવાર ઊંચો જોવાઈ ગયો, એકવાર જોવાઈ ગયો ને હું ભૂલાઈ ગયો. દોનો હાથ અપને આપ જુડ ગયે ઓર સૂર્ય મંડળ મેં વિરાજમાન અપને પ્રિયતમ શ્રી કૃષ્ણ સે હી ઉન્હોને પ્રેમ કી ભિક્ષા માંગી. ગોપીઓ કે ઇસી સર્વસ્વ ત્યાગ ને, ઇસી પૂર્ણ સમર્પણ ને, ઇસી ઉચ્ચતમ આત્મવિસ્મૃતિ ને ઉન્હે ભગવાન શ્રી કૃષ્ણ કે પ્રેમ સે ભર દિયા. વિદિવ્ય રસ કે અલૌકિક અપ્રાકૃત મધુ કે અનંત સમુદ્ર મેં ડૂબને ઉતરાને લગી. વે સબ કુછ ભૂલ ગઈ, ભૂલને વાલે કો ભી ભૂલ ગઈ. ઉનકી દૃષ્ટિ મેં અબ શ્યામ સુંદર થે, બસ કેવલ શ્યામ સુંદર છે. બસ આપણા પૂરતી આટલી વાત ચાલે એવી છે, બાકીની પછી લીલામાં જે દોષ જુએ છે એના માટેની ચર્ચા છે. આપણા પૂરતું અહંકારનો ત્યાગ એટલે સાધકના મનમાં એ બહુ પ્રાર્થના કરે છે કે મારો અહંકાર છોડાવો. અને ભગવાન જ્યારે અહંકાર છોડાવે છે ત્યારે ભગવાન જોડે કકડાટ કરે, એમાં કહે છે પ્રેમનો પૈસાનો અહંકાર હોય ભગવાન પૈસા છોડાવે રડે. જે જે કંઈ કશાકને તો પકડીને બેઠો જ છે ને માણસ, અને જ્યારે ભગવાન જુએ કે આ વસ્તુ એને નડી રહી છે ને. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન એક જગ્યાએ રસ્તામાં જતા હતા, બહુ ભૂખ લાગી કે મહારાજ ભૂખ લાગી છે. ભગવાન કે ચાલો ત્યારે માંગવા જઈએ, બે જણાએ સાધુનો વેશ લીધો અને માંગવા ગયા. તો એક મોટી હવેલી પાસે ગયા તો હવેલીના શેઠિયાએ સાતમા માળથી જોયું કે બે જણા માંગવા નીકળે, અપમાન કર્યું, શું જોઈ નીકળી પડ્યા છો હટતા કરતા, ને શરીરથી કામ કરો ને મજૂરી કરો, માગો જ છે ને. ભગવાન કે તારી સાત માળની બીજી હવેલી થાય અને તારે સંતાનો ને બધી પેઢીઓ સરસ સુખેથી જીવે. પછી ગામની બહાર ગયા અને બહાર જઈને એક ઝોપડી હતી, કોઈક દોશી રહેતી હતી, એને ત્યાં ભિક્ષા માંગવા ગયા. તો વૃદ્ધ માતાની પાસે એકલી ગાય હતી, થોડું દૂધ હતું ઘરમાં, દૂધ હતું થોડું થોડું પાયું બંને જણને, અને બહાર નીકળીને ભગવાન આશીર્વાદ આપ્યા તારી ગાય મરી જાય. પછી અર્જુનને થયું કે આ કઈ ગરબડ છે, તેલાને શેઠની હવેલી બનાવી તો ચાલો માફ બનાવી, પાની ગાય મરી જાય. તો કે છે આની આસક્તિ ખાલી ગાયમાં જ છે, જો ગાય મરી જાય તો એની આસક્તિ પૂરી થઈ જાય. બસ
એટલે નારાયણ આશીર્વાદ કયા રૂપમાં આપતો હોય છે ખબર નથી પડતી હોતી. અને ડોશીની ગાય મળે, ગાય ડોશી રડી જશે, સવાલ જ નથી આવતો. એટલે જે આસક્તિ છોડાવવાની પ્રાર્થના કરીએ એ આસક્તિ છોડાવે તો રડીએ જ પાછા, અને એટલું રડીએ એટલું રડીએ કે ભગવાનને મજબૂર થઈને પાછું આપવું પડે આપણને. હા, લોકો કકળાટ એટલો કરતા હોય છે કે અને બિચારા એ સાધના કરી હોય, એ સાધનાના ફળમાં જો યસ્ય એવા યસ્યવ અહમ અનુગૃહામી તસ્ય વિત્તમ હરામી શનૈ, ભાગવતમાં કહે છે જેના પર કૃપા કરું એનું ધન ધીમે ધીમે હરી લઉં છું. હા, બધું પણ ધન મળે ને એટલે લાગે કે ના ભગવાને કૃપા કરી. હા, ધન જતું રહે ત્યારે બધું ભાગવતનું નામ તો લાગે ભગવાનની કૃપાથી, નામ તેમ મોઢા પર ચમક ના હોય, ચમક તો ધન આવે ને પાછું ગમે એમ કરીને, ત્યારે ખરેખર ચમક આવી જાય કે ભગવાનની કૃપા કરી ખરી. હા, એટલે બધી પ્રાર્થનાના બદલામાં ભગવાન કશાકથી પણ આપણને છૂટા કરે તે ગમતું તો નથી જ હોતું. એટલે આવી એક કમનસીબી છે. અને ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ કે અહંકાર અને બધું અહંકારની કેન્દ્રની આજુબાજુ રાખીને જ કરે છે, એટલે બધી વસ્તુ અહંકારની છે. તત્વમ પુષન અપાવૃણો સત્ય ધર્માય દૃષ્ટે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.